મારી મછલીને રોટલી કરતા શીખ, ફલાણો શીખ, પછી તું કહીને ઘેર જતો શું થશે વગેરે વગેરે. અને લાગે જ નહીં કે મારે કરવાની જરૂર હોય. અને આપણે કંઈ આપણે શું કામ શીખીએ ભાઈ? તમે આ જાણો, શું કરવા જાણો ભાઈ? તમે ડ્રાઇવિંગ કરો છો? નથી કરતો, જરૂર નથી. જરૂર હોય તો કરીએ, ના જરૂર તો સાંભળે કરીએ. કમ્પ્યુટર જ નથી જાણતા. ટૂંકમાં જે વસ્તુની જરૂર હોય તે આપણે કરીએ, ના જરૂર હોય તો ના કરીએ. પણ જરૂરિયાત ઉત્પન્ન થાય ઉપાધિમાં અહંભાવને કારણે. પરંતુ આજે નથી હોતું. અર્થિત્વાદિશ મિથ્યા જ્ઞાન નિદાનમ, આ કહ્યું તે પ્રમાણે આ બધા પ્રકારના ખ્યાલ અભિમાનથી જન્મે છે, ઉપાધિમાં અહંભાવથી જન્મે છે, અને તે આ બધું મિથ્યા જ્ઞાન છે. ટૂંકમાં પોતાના વિશેના બધા ખ્યાલ બધું મિથ્યા જ્ઞાન છે. જે જાણતો હોય કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, ને નભોવત નિષ્ક્રિયસ્ય સ્વતઃવ દુઃખ અસંસર્ગીણ પરમાનંદ સ્વભાવસ્ય, હું પરમાનંદ સ્વરૂપ છું, દુઃખનો મને સ્પર્શ નથી, એવું જ્યારે જાણતો હો, અસંગો હોય એમ પુરુષ, હું અસંગ છું, અસંબંધિત છું, અસ્પૃશ્ય છું, અર્થાત દુઃખ કે કોઈ વસ્તુ મને સ્પર્શી જ ન શકે, હું સ્વયં આનંદ સ્વરૂપ છું. આ પ્રકારનું જ્ઞાન જેને પોતાના વિશે હોય, અર્થાત યથાર્થ જ્ઞાન. એક મિથ્યા જ્ઞાન છે, બીજું યથાર્થ જ્ઞાન છે. હું યથાર્થ જ્ઞાન જે ધરાવનાર હોય એને કોદાળ ઈચ્છા થાય મને સુખ પ્રાપ્ત થાવ, બી સમુદ્રની ઈચ્છા થાય ખરી કે મને પ્રાણી મળે, ના થાય, ખાવું છે ના થાય. બિચારું જરાક તડકો આવે ને ખાવું જોયું, ખાલી સુકાઈ ગયું, એની ઈચ્છા થાય મારામાં પાણી આવો, પાણી ન જાઓ, કે જાણે છે કે તડકો આવશે જતું રહેશે. સમુદ્રને એવું થાય જ નહીં કે પાણી આવો ના જાઓ, પાણી સ્વરૂપ જ છું. અને તે રીતે જે પોતાને પૂર્ણ જાણતો હોય એનામાં મને સુખ પ્રાપ્ત થાવ, દુઃખ મને ન પ્રાપ્ત થાવ, એવી જાતની ઈચ્છા જન્મે નહીં. પોતાની જાતને શરીરથી માપતો હોય એ જેમ કે ને ઊંચો છું ને લાંબો છું ને ટૂંકો છું, પણ પહેલાં એવું નથી કે હું લાંબો ટૂંકો છું, કે હું કાણો કૂપડો જેવો પણ ન થાય, કારણ કે શરીરથી પોતાને માપતો નથી. અને માટે હું કરુણ અધિકાર જેવાનો ખ્યાલ જ એને જન્મે નહીં. એટલે આખો વેદ વાંચે ને તો એને ધ્યાન કશામાં દોરાય જ નહીં, બધું કર્મકાંડમાં એનું ધ્યાન દોરાય જ નહીં. અને તેથી એટલે આ બધી ચર્ચાનો હેતુ એ છે કે આ બધા મંત્રોનો કર્મમાં કોઈ ઉપયોગ નથી, આત્માનો પણ કર્મમાં ઉપયોગ નથી, અને આત્મા કર્મ સાથે કોઈ સંબંધિત પણ નથી. વળી આત્માના જ્ઞાનનું સ્વતંત્ર ફળ છે. એટલું જ નહીં, પરંતુ આત્માના જ્ઞાનથી કર્મની જરૂરત મુક્ત થઈ જાય, પણ છતાંય કર્મકાંડ નિષ્પ્રયોજન થતું નથી, કારણ કે આત્માનું મિથ્યા જ્ઞાન છે. એટલે કે લોક બુદ્ધિ સિદ્ધમ, મનુષ્ય હંમેશા અજ્ઞાન મિથ્યા અજ્ઞાન પણ નહીં, મિથ્યા જ્ઞાન લઈને જન્મે છે. આ દેહમાં અહમ બુદ્ધિ હોવી એ સ્વાભાવિક છે. એટલે પોતાના વિશે આ પ્રકારના ખોટા ખ્યાલ હોવા કે ભ્રમ હોય સ્વાભાવિક છે. આવી રીતે સ્વાભાવિક ભ્રમ લઈને જન્મનારા છે, અને માટે કર્મકાંડ પણ જરૂરી છે. એ પણ નક્કી કહ્યું, આખો વેદ પ્રમાણભૂત છે. ઉપરાંત ઉપનિષદમાં આ ઉપનિષદમાં જે કહ્યું છે એ જ તાત્પર્ય બધા ઉપનિષદોનું છે. ઉપનિષદ તાત્પર્ય એ પણ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે, એ જ બીજા મોક્ષનું પ્રતિપાદન કરનારા બધાનું એ જ તાત્પર્ય છે. વેદાંત બધા દર્શનનું એ જ તાત્પર્ય છે, ભલે ન્યાય વૈશેષિક બધાનું એ જ તાત્પર્ય છે. હેતુ તો મોક્ષ જ છે બધાનો, અને બધા આત્માને યથાર્થ સ્વરૂપ નિરૂપણ કરવાની ઈચ્છા ધરાવે છે, ભલે થોડાક ટૂંકા પડ્યા હોય, શીખ સુધી ના પહોંચ્યા હોય. વેદાંત શીખ સુધી પહોંચેલું છે, સાંખ્યો થોડે ઓછા પહોંચ્યા હોય, વૈશેષિક જ્ઞાન ઓછા પહોંચ્યા હોય, કંઈ વાંધો નહીં, પણ છેડે બધું તાત્પર્ય તો આત્માના યથાર્થ સ્વરૂપ નિરૂપણ કરવાનું જ છે. અને તેથી માનાંતર સંવાદ પણ છે, ટૂંકમાં આ ઉપનિષદ કહ્યું છે એનો બીજો સંવાદ પણ છે. એટલે કે આ ઉપનિષદ જેને કહેવામાં આવે છે, આ મંત્રો કેવા છે? સ્વતંત્ર છે, પ્રમાણ છે, જરૂર ઉપયોગી છે, આવશ્યક છે, અને માટે આ જ્ઞાન આવશ્યક છે. તેથી આ મંત્રનું વ્યાખ્યા કરવી પણ આવશ્યક છે. એટલે પહેલાં નક્કી કર્યું કે ઉપનિષદનો અધિકારી જુદો છે, કર્મકાંડનો અધિકારી એક છે, જરૂરિયાતવાળો હોય વગેરે વગેરે, મિથ્યા જ્ઞાન ધરાવનારો હોય. ઉપનિષદ અધિકારી કોણ છે? જે મિથ્યા જ્ઞાન મુક્ત થવા માગતો હોય. ટૂંકમાં ઉપનિષદ અધિકારી એ છે જેના મુમુક્ષા છે, ભલે જ્ઞાન જ્ઞાનની ઈચ્છા હોય તે પણ અધિકારી છે.
तस्मात् प्रयोजनादिमत्वमपि तेषां सिद्धं माटे आ मंत्र प्रयोजन स्वतंत्र प्रयोजन छे, स्वतंत्र विषय छे, स्वतंत्र अधिकारी छे, स्वतंत्र संबंध छे, अने माटे आ ग्रंथ व्याख्या करवा योग्य छे। आ आटला वाक्य में एटलू सिद्ध करवामां आव्युं। એટલે કહે છે આગળ, હવે કહે છે તસ્માત્ એતે મંત્રાઃ આત્મનઃ યાથાત્મ પ્રકાશનેન આત્મવિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ शोकमोहादि संसारधर्मविच्छित्तिसाधनम् आत्मैकत्वादिविज्ञानम् उत्पादयन्ति। तस्मात् इतले के आ बधा आगत जे कहेवामां आव्युं ए बधा सिद्ध थयुं। शुं सिद्ध थयुं? એ તે મંત્રાહા ઈશા અવશ્યમ, ત્યારથી શરૂ કરીને જે મંત્રો છે, આત્મન યાથાત્મ પ્રકાશને, આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવા દ્વારા, આત્મવિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તંત, આ જ્ઞાનમાં બધાને રસ એટલા માટે છે કે દરેક જણ અજ્ઞાન લઈને જન્મ્યું છે, એટલું મિથ્યા જ્ઞાન લઈને જન્મ્યું છે, અને મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ ન થાય તો મનુષ્યને ક્યારે પણ જીવનમાં સાર્થકતા મળે જ નહીં। યચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ, આ જ્ઞાન થાય તો જીવન સાર્થક છે, એ સિવાય સાર્થક નથી। આ જ્ઞાન સિવાય બીજું કોઈ રીતે જીવન સાર્થક થતું હોય તો પણ આપણે કહીએ કે ભાઈ તમે એને છોડો, તમારી જરૂર નથી, પણ નહીં, આ જ્ઞાન, કારણ કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, એ નિત્ય પ્રાપ્ત છતાં પણ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત માનવામાં આવ્યો છે। તો અપ્રાપ્ત વસ્તુ હોય એને પ્રાપ્ત કર્મ કરી શકીએ, પણ જેને અપ્રાપ્ત માનવામાં આવ્યું છે એ તો માત્ર એ અજ્ઞાનના નિવારણથી થાય, પ્રાપ્ત થાય। સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંત, આ મંત્રો આત્મા વિશે પોતાને વિશે જે સ્વાભાવિક અર્થાત અનાદિકાળથી ચાલતું આવેલું અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એનું નિવારણ કરે છે। તો શું થાય? શોક મોહાદિ સંસાધન વિચ્છેતિ સાધનમ, આત્મિકત્વાદ વિજ્ઞાન ઉત્પાદયંતિ, એ તે મંત્રાઃ આત્મિકત્વમ આત્મિકત્વાદિ વિજ્ઞાન ઉત્પાદયંતિ, આ મંત્રો છે એ આત્માની એકતાનું, પૂર્ણતાનું, નિત્ય શુદ્ધતાનું, નિત્ય મુક્તતાનું આ બધાનું ઉત્પાદન ઉત્પન્ન કરે છે। એટલે આત્મને યથાત્મ ઉત્પાદયંતિ, આ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે કે હું એક છું, અદ્વિતીય છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, આ મંત્રો આત્મના યથાત્મનું નિરૂપણ કરીને આ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે। તો આ વિજ્ઞાન કે આ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થવાને કારણે જે અજ્ઞાન હતું, એમાં જેનો ભ્રમ છે એ નિવૃત્ત થાય છે, એ થવાને કારણે આ ભ્રમમાંથી જે શોક અને મોહ જન્મતો એ પણ દૂર થાય છે। એટલે શોક અને મોહ દૂર કરવો એ આપણો મુખ્ય પ્રયોજન છે, આપણા જીવનનું અને ઉપનિષદનું મુખ્ય પ્રયોજન છે શોક અને મોહમાંથી નિવૃત્તિ। ભાઈ ક્યારે થાય? જ્યારે શોક અને મોહનું કારણ દૂર થાય। એ કયું કારણ છે? તો કે મિથ્યા જ્ઞાનનું કારણ છે। એ ક્યારે દૂર થાય? જ્યારે યથાર્થ જ્ઞાન જન્મે ત્યારે। યથાર્થ જ્ઞાન ક્યારે જન્મે? આ મંત્રોનું જ્યારે જ્ઞાન જન્મે ત્યારે। આમ એક મુખ્ય પ્રયોજન, અવાંતર પ્રયોજન, ટૂંકમાં જ્ઞાન ઉત્પન્ન કરવું, અજ્ઞાન નિવારણ કરવું એ મુખ્ય પ્રયોજન નથી, એમાં આપણા રસ નથી, આપણા રસ એમાં છે શોક અને મોહમાંથી મુક્ત થવા માટે। એટલે શોક અને મોહમાંથી મુક્તિ એ જે મુખ્ય પ્રયોજન છે, અને એ કરવા માટે આત્માનું વિશેષ જ્ઞાન અને જ્ઞાન નિવૃત્તિ એ બધું આ મંત્રોથી થાય છે। એ શું પ્રયોજન થયું? શોક મોહાદિ સંસાધન વિચ્છિત્તિ, શોક મોહ વગેરે સંસારના ધર્મ છે એનો વિચ્છેદ કરવો મુખ્ય પ્રયોજન, એમાંથી મુક્ત થવો। વિષય કયો? આત્મિકત્વાદ વિજ્ઞાન ઉત્પાદયંતિ,
आत्मा एक आत्मिक है, अद्वितीय है, नित्य शुद्ध बुद्ध मुक्त है, ये विज्ञान जैसे अनुविषय थे। अधिकारी कौन थे? मोक्ष। ये मोक्ष इच्छा है, मोक्ष इच्छा जरूर नहीं, परंतु जेना में आ प्रकार विवेक है कि आत्मा ज्ञान थी ज मोक्ष प्राप्त था, आत्मा ज्ञान थी ज मोक्ष प्राप्त था, ये प्रकार विवेक जेना जन्मे ये अधिकारी है। जिज्ञासु कहवा जन्मे था बदा मुमुक्ष तो है, बदा कोई ने बंधन तो गमेज नहीं, बदा ने मोक्ष गमे, बदा ने मुक्ति ज गमे। पर मुक्ति केम मेळवी? ए ज्ञान न होने कारण मुक्ति मेळवा उलमती सुलमा प्राजो थत हो, टूंकमां बधुं मुक्ति मेळवा मेळता लोग बंधन उभो करता जाए छे, जुदी बात छे। पण मुक्ति मेळवी तो दरेकनुं प्रयोजन छे ज, पण ए पाछो विवेक जन्मवो जोईए कि आ मुक्ति तो आत्मा ज्ञान थी थाय। अहंकार देहांतान बंधान ज्ञान कल्पितान आत्मयाथात्मबोधेन मुक्त मिच्छा मुमुक्षुता। अहंकार थी माने देह सुधीना बंध से बता अज्ञान थी कल्पित है, अने आत्मा यथार्थ ज्ञान थी दूर थाय, ये प्रकार ने इच्छा आ प्रकार की समझ नाम से मुमुक्षुता। आ प्रकार ज्ञान प्राप्त करने की इच्छा जिज्ञासा नाम मुमुक्षुता, जिज्ञासा ना अधिकारी है। संबंध शु तो क्या ग्रंथ प्रतिपादक छे, आत्मा प्रतिपाद्य छे, आ प्रकार बदा संबंधों से, एट्ले कि आ ग्रंथ स्वतंत्र अनुबंध चतुष्ट धरावे छे, अने माटे ई व्याख्या करवा योग्य छे, अने माटे एमनी व्याख्या करशु। एट्ले हवे प्रतिज्ञा छेल्ला वाक्य में कहे छे, इति एवं उक्त अधिकारी अभिधेय संबंध प्रयोजनान मंत्रान संक्षेपतः व्याख्यास्यामः। इति आम होने कारण उक्त अधिकारी जो कहम आयो तो अधिकारी कहम नहीं आयो, पर आपने समझी लेवानो अधिकारी, उक्त अधिकारी अभिधेय संबंध प्रयोजनान मंत्रान। आ मंत्र में आ चार चार अनुबंध है। अधिकारी कहो तो जिज्ञासु अधिकारी है, अभिधेय एट्ले कि विषय, आत्मा एकत्व एनु विषय है, प्रयोजन 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 तो मोक्ष प्रयोजन है, संबंध अपने क्या संबंध में रस है कि आ ज्ञान साक्षात मोक्ष साधन है। सामान्य ज्ञान जैसे ये साक्षात साधन नहीं होत, ज्ञान हमेशा परंपराया साधन हो। अपने कशुक मेलव हो, घर बंधाव हो, आ करव हो, ते करव हो, करोड़पति थव हो, तो मात्र ज्ञान ने कर्म करव पड़े। केम करोड़पति थव, बधी आप बड़ी वस्तु जाने लीधी, केम धंधो करो, शू करो, पछी करव पड़े। એટલે સામાન્ય સંજોગોમાં આ જ્ઞાન છે સાક્ષાત આપણા પ્રયોજનની સિદ્ધિનું સાધન હોતું નથી, પણ જ્ઞાન અને પ્રયોજન વચ્ચે એક કર્મની કડી હોય છે। આ જ્ઞાન છે એ કર્મ દ્વારા પ્રયોજન સિદ્ધ કરતું હોય છે। આવો આ પ્રકારનો સંબંધ કર્મકાંડનો છે, પરંતુ આ જ્ઞાનકાંડનો સંબંધ કેવો છે? આ જ્ઞાન સ્વયં પ્રયોજન સિદ્ધ કરે છે, પ્રયોજન મોક્ષ, આ જ્ઞાન સ્વયં મોક્ષનું સાધન છે। ये प्रकार संबंध आम अपने रस है खरेखर तो। एट कर्म कांड ने ज्ञान कांड में संबंध में शू फेर है कि कर्म कांड में जो ज्ञान आप कर्म मात्र कर्म ने जाने प्रयोजन सिद्ध ना कर सके, ये कर्म करव पड़े। केम खिचड़ी बनावी बहुत जाणवा ना थे, बनावी पड़े। कश्मीर बहुत सरस है, जाणवा ना थे ते जव पड़े। तेवी रीते એટલે જે અપ્રાપ્ત વસ્તુ છે એને માટે આ જ્ઞાન એ પરંપરા પ્રાપ્તિનું સાધન છે, જ્યારે પ્રાપ્ત વસ્તુ જ્ઞાન સાક્ષાત સાધન છે। અને તેથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ કરવાનું રહેતું નથી। એટલે આ અનુબંધ ચતુષ્ટયની એને જાણવાનું અર્થ એનું પ્રયોજન એ છે કે જિજ્ઞાસવાનો અધિકારી છે, અર્થાત જેનામાં આ પ્રકારનો વિવેક છે કે આ જ્ઞાન એ જ માત્ર મારા જીવનની કૃતકૃત્યમાં કૃતકૃત્ય માટે પર્યાપ્ત છે અને એકમાત્ર સાધન છે। આ જ્ઞાન સિવાય કૃતકૃત્યતા ન જન્મે અને જ્ઞાન કૃતકૃત્યતા માટે પર્યાપ્ત છે।
आ प्रकारनी परिपक्व समझ धरावनार जिज्ञासुनो अधिकारी छे कि भाई उपनिषदनुं श्रवण कर्या पछी श्रवण मनन वगैरह कर्या पछी आपणे की बढ़ती मळवानी होय के धंधामां फायदो थवानो एवुं कोई भौतिक फळ मळवानुं नथी पण आपणने मुक्ति आंतरिक जे वस्तु आध्यात्मिक वस्तु छे एटले के आपणे आंतरिक मुक्ति प्राप्त थवानी छे ए पण समझ होवी जोईए कि आ बध्या प्रयोजन पाषाणनु एक ज प्रयोजन छे आंतरिक मुक्ति प्राप्त करवी आंतरिक स्वतंत्रता प्राप्त करवी ए ज एकमात्र प्रयोजन छे ए समझवू जोईए अने तो पछी आ ज्ञाननुं महत्व जन्मे ज्यां सुधी जन्म अनेक बधा प्रयोजनो होय त्यां सुधी आ ज्ञाननुं महत्व एटलुं स्थापित थतुं नथी व्यवसायात्मिका बुद्धि एके है कुरुनंदन बहुशाखा हिरंतास्य बुद्धयः अव्यवसायिनां तो जन्म आपणे कोनो व्यवसाय जन्म्यो छे और निश्चय जन्म्यो छे विवेकने कारणे कि मोक्ष एकमात्र मारुं जीवननुं ध्येय छे ज्ञान एकमात्र साधन छे तो भाई आपणो लाइन दोरी क्लियर थई जाय पहेला बधा कारीगरो काम करता ने सुथार होय कड़िया होय आ बधा जे काम करता ने मकानो बांधवा वगैरेमां एमने लाइन दोरी लाइन आपवानी रोज लाइन आपवी पड़े कि आटलो 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 आम करो बस एटले पछी एलो करे એ લાઈન ન મળી હોય તો આવ્યા હોય તો બેસી જશે શું કરવાનું સાહેબે કહ્યું નથી તેમ જીવનમાં એક લાઈન મળી જવી જોઈએ શું લાઈન મળી જવી જોઈએ કે મોક્ષ એકમાત્ર પ્રયોજન છે સ્પષ્ટ થવું જોઈએ અને જ્ઞાન એ પ્રયોજન સિદ્ધ કરવાનું એકમાત્ર સાધન છે બસ એટલે બાકીની વસ્તુ પછી મને રંજાડે નહીં બાકીની વસ્તુનું કોઈ મહત્વ રહે નહીં નહીં તો જે મહત્વની નથી વસ્તુઓ મહત્વની બની બનીને મને કકાટ થયા કરે અને આ મહત્વની વસ્તુ છે એ બાજુમાં રહી જાય જીવનો પ્રાયોરિટીઝ પ્રાયોરિટી એટલે કે અગ્રિમતા કોને આપવી નક્કી થઈ જવું જોઈએ તો આવો આ જિજ્ઞાસુ છે આવો વિવેક મનુષ્ય એને સ્વામી દયાનંદ મહારાજ કે ઇમોશનલી મચ્યોર પર્સન આ પ્રકારની બુદ્ધિની વિવેકની પરિપક્વતા ધરાવનારો છે એ આનો અધિકારી છે એટલે આપણે અનુબંધ ચતુષ્ટય જાણીએ એટલે આપણો પણ આ ઉપનિષદ કયો સંબંધ હોય સ્થાપિત થાય સંબંધ એવો છે કે આ જ્ઞાન એ જ મારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવાનું સાધન છે એ રીતે હું ઉપનિષદની સાથે સંબંધ રાખું નહીં તો આ તો સાંભળી લીધું પછી કંઈ કરવાનું પછી બીજું કંઈ કરવાનું બાકી રહે તો અત્યારે એ રીતે આપણે સાંભળીએ તો કે નહીં આ શ્રવણથી જ જ્ઞાન થાય અને જ્ઞાનથી જીવનનું ધ્યેય સિદ્ધ થાય તો પછી એનું મૂલ્ય જુદા પ્રકારનું હોય આપણી કમિટમેન્ટ આપણી તત્પરતા જુદા પ્રકારની હોય શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંહિતેન્દ્રિય તો જે શ્રદ્ધા ધરાવે છે તત્પરતા ધરાવે છે સંહિતેન્દ્રિય આત્મસંયમ ધરાવે છે એને જ્ઞાન જન્મે એ બધું ત્યારે આવે જ્યારે આ પ્રકારની સમજ આપણો વિવેક હોય ત્યારે તો આ પ્રકારે આવું સ્વતંત્ર અનુબંધ ધરાવનારા આજે મંત્રો છે સંક્ષેપત વ્યાખ્યાસ્યામ એટલે આ મંત્રોની વ્યાખ્યા કરવા માટેની આવશ્યકતા જે છે એ પહેલાં સિદ્ધ કરવામાં આવી હવે મંત્રની વ્યાખ્યા કરે છે એટલે આપણા મનમાં પણ બસ સમાધાન થયું વાત બરાબર છે મનમાં સમાધાન થાય ત્યારે આગળ વધીએ શું કરો વ્યાખ્યા કરો આનો અભ્યાસ શું કામ કરવો સામે શ્રવણ કરવું તમે કેમ વ્યાખ્યા કરો છો એમએ પાસે કેમ ને કે ઉપનિષદ વગેરેમાં વાત થઈ ગઈ છે ને તમે બ્રહ્મસૂત્રમાં તમે શું કામ કરો એ બ્રહ્મસૂત્રમાં જે થયું છે એ જુદી વસ્તુ છે અહીં જે થવાનું છે જુદી વસ્તુ છે આ રીતે બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરવાની જસ્ટિફિકેશન એક હોય ભગવદ્ ગીતાની વ્યાખ્યા કરવાનું બીજું હોય ઉપરની વ્યાખ્યા કરવાનું આ પ્રકારે આની વ્યાખ્યા કરવા માટેની જે આવશ્યકતા છે એ પહેલાં સિદ્ધ કરવામાં આવી અને હવે વ્યાખ્યાનો પ્રારંભ કરશે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति
मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। तस्मात् एते मंत्राः आत्मनः याथात्म्य प्रकाशनेन आत्मविषयं स्वाभाविकं अज्ञानं निवर्तन्तः। आर्ते भाष्यकार समझायो के ईशावास्य उपनिषद ना मंत्रों जैसे ये कोई कर्म अंग नहीं, कर्म एनो को उपयोग नहीं, तदुपरांत मंत्रों द्वारा पण एवं कहीं प्रकाशित थत नहीं जे कर्म उपयोगी हो। वही आत्मा पड़े नहीं जे कोई पण रीते कर्म फल हो सके कि कर्म साथ संबंधित हो सके। आ मंत्रों क्या है कर्म विनियोग मारे कोई वाक्य नहीं मत जे अपने एम कहे कि आ मंत्रों कर्म उपयोग करो। એવું પ્રકરણ પણ નથી કે આ મંત્રો કર્મકાંડમાં હોય અને આ જે ગ્રંથ છે એનું કોઈ ફળ ના હોય અને તેથી કર્મકાંડનો અંગ બની જાય એવું કોઈ પ્રકરણ પણ નથી। અથવા તો મંત્રો દ્વારા પણ એવું કંઈ પ્રગટ થતું નથી જેને કારણે આ મંત્રો કર્મમાં કોઈ રીતે સંકળાયેલા હોય, મને લિંક પણ નથી। કોઈ રીતે આત્મા પણ કર્મ સાથે સંકળાયેલો હોઈ ના શકે, કારણ કે આત્માનો યથાર્થ જે સ્વભાવ છે શુદ્ધત્વમ અપાપવિદ્ધત્વમ નિત્યત્વમ એકત્વમ, આવનું એકે કર્મથી કોઈ ઉત્પાદ્ય નથી, પ્રાપ્ય નથી, વિકાર્ય નથી, સંસ્કાર્ય નથી, એના માટે આમની કશી વસ્તુ કર્મથી ઉત્પન્ન ના થઈ શકે એને કારણે પણ કર્મ સાથે સંકળાયેલો નથી। આત્મા સ્વયં કરતા કે ભોગતા નથી, માટે એ કર્મનો કરનાર કે ફળનો ભોગવનાર ન હોઈ શકે। આમ કોઈ પણ રીતે આ મંત્રો કે મંત્ર દ્વારા પ્રકાશિત આત્મા કર્મ સાથે કોઈ રીતે સંબંધિત નથી, એટલું જ નહીં પરંતુ આ જ્ઞાનનું સ્વતંત્ર ફળ પણ છે। તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત, આમ શોક અને મોહથી મુક્તિરૂપી ફળ અને સ્વતંત્ર ફળ પણ છે। અને તેથી આ મંત્રો જે છે સ્વતંત્ર પ્રયોજન ધરાવનારા છે, સ્વતંત્ર વિષય ધરાવનારા છે, અર્થાત અનુપ્રયોજન કર્મકાંડના પ્રયોજન કરતાં જુદું છે, આનો વિષય કર્મકાંડના વિષય કરતાં જુદો છે, એનો અધિકારી પણ કર્મકાંડના અધિકારી કરતાં જુદો છે, અને સંબંધ પણ જુદો છે। આમ હોવાને કારણે આ મંત્રો સ્વતંત્ર છે, કોઈ કર્મના ભાગ નથી, કર્મનો ઉપકારક નથી, કર્મના અંશ નથી। તસ્માત એતે મંત્રાઃ આત્મનઃ યથાત્મ્ય પ્રકાશનેન, તેથી આ મંત્રો આત્માના યથાર્થ સ્વરૂપ પ્રકાશન કરવા દ્વારા આત્મવિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તંતઃ, અંતો આત્માનું વિષયનું જે અનાદિકાળનું જ્ઞાન છે એને દૂર કરે છે। શોક મોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ આત્મએકત્વાદી વિજ્ઞાન ઉત્પાદયંતી, અને આત્મા એકત્વ શુદ્ધત્વ અપાવિદ્ધત્વ આ પ્રકારનું વિજ્ઞાન ઉત્પન્ન કરે છે, જે આ શોક અને મોહથી પ્રારંભ થતો સંસાર છે એ સંસારનો વિચ્છેદ કરે છે। આમ આનો સ્વતંત્ર અનુબંધ ચતુષ્ટય છે। ઇતિ એવમ ઉક્ત અધિકારી અભિધેય સંબંધ પ્રયોજનાન મંત્રાન, આમ કહ્યું તે પ્રમાણે અધિકારી તો કે મુમુક્ષ અધિકારી છે, અભિધેય બ્રહ્મનો વિષય છે, સંબંધ તો કે આ જ્ઞાન સ્વયં મોક્ષનું સાધન છે, પ્રયોજન તો કે મોક્ષનું પ્રયોજન છે, આવી આ પ્રકારનું અનુબંધ ચતુષ્ટય ધરાવનાર આ જે મંત્રો છે સંક્ષેપત વ્યાખ્યાસ્યામ
એને અમે સંક્ષેપમાં વ્યાખ્યા કરીશું. એટલે કે આ મંત્રો વ્યાખ્યા છે, અર્થાત વ્યાખ્યા કરવા યોગ્ય છે, કારણ કે એમનું સ્વતંત્ર પ્રયોજન છે, વિષય છે, અધિકારી છે, સંબંધ છે, અને માટે આ મંત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, અને માટે અમે એની સંક્ષેપમાં વ્યાખ્યા કરીશું. તો હવે પહેલા મંત્રમાં કહે છે, ઓમ ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ઘૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. ઇદં સર્વં યત્કિંચ જગત્યાં જગત, યત્કિંચ જે કાંઈ જગત, અર્થાત જે પરિવર્તનશીલ ચલાયમાન સર્જન થયેલું જે કંઈ છે જગત્યામ, આ બ્રહ્માંડમાં, આ પૃથ્વી પર કે બ્રહ્માંડમાં જે કંઈ જગત છે, અર્થાત જે કંઈ ચલાયમાન છે, પરિવર્તનશીલ છે, ઉત્પન્ન થયેલું છે, સ્થાવર જંગમ જે કાંઈ છે, સર્વમ ઈશાવાસ્યમ ઈશ્વર વડે આચ્છાદન કરવા યોગ્ય છે, અર્થાત જે કંઈ છે એનું ઈશ્વર વડે આચ્છાદન કરવું જોઈએ, અર્થાત આ જે કંઈ છે એ ઈશ્વર છે એ પ્રકારે દર્શન કરવું જોઈએ. જેમ કોઈ આપણને કહે કે આ બધા અલંકારો છે એનું સુવર્ણથી આચ્છાદન કરવું જોઈએ, આ બધા ઘડાઓ છે એનું માટીથી આચ્છાદન કરવું જોઈએ, અર્થાત જેને અલંકારો કહેવામાં આવે છે એ સુવર્ણ જે છે એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ, જેને ઘડા કહેવામાં આવે છે એ માટી જે છે એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ, અને તે રીતે જેને જગત કહેવામાં આવે છે એ ઈશ્વર છે એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. તેને ત્યક્તેન ભુંજીથાઃ, ત્યક્તેન ત્યાગેન ભુંજીથાઃ, પાલયથા સમજાવશે ભાષ્યકાર કે ત્યાગથી આ જ્ઞાનનું પાલન કરવું જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ, એટલે પહેલી પંક્તિમાં આપણને જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો, સત્યનો ઉપદેશ કરવામાં આવ્યો કે જગતમાં જે કાંઈ છે તે ઈશ્વર જ છે, એમાં મારો પણ સમાવેશ થઈ જાય, હું સહિત જે કાંઈ છે સર્વ ઈશ્વર છે. આ જ્ઞાનનું રક્ષણ કેમ કરવું? તેને ત્યક્તેન ભુંજીથાઃ, ત્યાગથી આ જ્ઞાનનું રક્ષણ કરવું જોઈએ. મા ઘૃતઃ કસ્ય સ્વિદ્ધનમ, અને વળી કોઈના પણ ધનની લાલચ ન કરવી જોઈએ. તો પહેલી પંક્તિમાં આપણને દર્શન એટલે સત્યનો ઉપદેશ કરવામાં આવ્યો, અને બીજી પંક્તિમાં એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને પ્રાપ્ત કર્યા પછી એનું રક્ષણ કરવા માટેનો ઉપદેશ, સાધનનો ઉપદેશ કરવામાં આવ્યો. તો હવે ભાષ્યમાં સમજાવે છે, ઈશા ઈષ્ટે ઇતિ ઈટ તેન ઈશા. તો ઈશા શબ્દ સમજાવે છે, ઈષ્ટે ઇટ, ઈશ ઐશ્વર્ય ઇતિહાસ્ય ધાતો, સંસ્કૃતમાં ઈશ ધાતુ છે જેનો અર્થ ઐશ્વર્ય, ઐશ્વર્ય હોવું, શાસન કરવું, ઈશ એટલે ઈશ્વર પણ હોવું, શાસન કરવું, એવો આ ઈશ ધાતુનો અર્થ છે. એમાંથી એક નામ બનાવવામાં આવ્યું, ઈશ ધાતુ પણ છે, એમાંથી નામ બન્યું ઈશ, નામ બન્યું. કેવી રીતે? ખૂબ પ્રત્યય લાગ્યો, તો એ પ્રત્યય એવો છે કે લાગે અને પછી લુપ્ત થઈ જાય, એના માટે ઈશ ધાતુમાંથી ખૂબ પ્રત્યય લગાડીને ઈશ નામ બન્યું. એટલે કે ઈશ એટલે કે શાસક, કૃદંત રૂપમ ઇટ, એટલે ઈશ, એનું વળી પાછું પ્રથમ વિભક્ત ઈટ એવું રૂપ થાય, ઈશવ વગેરે ઈશ, અને તૃતીય રૂપ થાય છે ઈશા. આ ઈશા શબ્દ જે છે આ ઉપનિષદનો પહેલો શબ્દ મંત્રનો, ઈશા એ ઈટ અર્થ ઈશ એ શબ્દની ત્રીજી વિભક્તિ છે.
ઈશા એટલે ઈશ્વરે, ઈશ્વર વડે. એટલે ક્રિશ્ચન લોકો કહે તો અમારું ઉપનિષદ છે, જો પ્રારંભ થયો ઈશા મસી એટલે. તો અંગ્રેજીમાં જીસસ ક્રાઇસ્ટ કે, પણ હિન્દુ ઈશા મસી કહેતા હોય છે ને. તો જો આ ઈશાથી તો અમારું ઉપનિષદ છે, એટલે હવે પ્રચાર થાય છે. ઉપનિષદ પણ ક્રિશ્ચન ઉપનિષદ છે, આ તો જ્ઞાન અમારે ત્યાંથી આવ્યું છે, તમારું કંઈ નથી. એટલે પહેલા ઈશા શબ્દ સમજાયો કે ઈશ શબ્દની તૃતીય વિભક્તિ છે. તૃતીય પ્રથમ એક વચન, તૃતીય એક વચન ઈશા એટલે ઈશ્વર વડે. ઈશ એ શબ્દ થયો એનો અર્થ ઈશ્વર શાસક. આ ક્વિપ પ્રત્યે લાગ્યો એટલે કર્તરી ક્વિપ વિભાનાત. આ ક્વિપ પ્રત્યે લાગે એટલે જે નામ બને કે એ કર્તા અર્થમાં હોય, એટલે કર્તૃવાચક નામ બને. અર્થાત આ ઈશ છે કે કરે છે, એનો વધે છે. શું કરે છે તો કે શાસન કરે છે. શાસન કરનાર એટલે ઈશ. આમ કર્તૃત્વ વાચી શબ્દ છે, આ પ્રત્યય છે, અને માટે કર્તૃત્વ લાવનારો પ્રત્યય છે. એટલે ઈશ એટલે કે શાસન કરનાર, એ પ્રકારનો થતો. ઈશા એટલે કે ઈશ્વર વડે, શાસન કરનાર વડે. પ્રશ્ન એ થયો કે આપ તો એમ કહો છો કે બ્રહ્મ તો નિર્વિકાર છે, નિર્વિશેષ છે, એમાં કોઈ પ્રકારનો વિકાર ના હોઈ શકે, એમાં કર્તૃત્વ ના હોય, ભોક્તૃત્વ ના હોય. આ કર્તૃત્વ ભોક્તૃત્વ વિકારો જ છે. હું કરતા છું, કરતા પણ એક અવસ્થા છે, ભોગતા પણ બીજી અવસ્થા છે, અને તેથી આ દરેક અવસ્થા કોઈને કોઈ પ્રકારનો વિકાર બતાવે છે. તો ઈશ્વર જો પારમાર્થિક સત્તા હોય અને સત્યનો અર્થ એ જ છે કે જે નિર્વિકાર છે, તો ઈશ્વર નિર્વિકાર હોય તો પછી એ શાસન કેમ, શાસક કેમ હોઈ શકે? શાસક એટલે શાસન કરવાની ક્રિયાનો કરતા, શાસક એટલે શાસન ક્રિયાનો કરતા, ભોગતા એટલે ભોજન કરવાની ક્રિયાનો કરતા. તો આ ક્રિયાનો આશ્રય છે, જે કરતા છે એ ક્રિયાનો આશ્રય છે. અને તો આવું શાસક પણ હોય કેમ શકે? નિર્વિકારમાં શાસક કે શાસક એટલે કર્મ થયું, શાસન કરવાનું કર્મ કરનાર. અને કર્મ કરે એટલે જે પ્રકારનું કર્મ કરવામાં આવતો હોય એ પ્રકારનું પરિવર્તન કર્મ કરવાનું થવાનું છે. હું બોલવાનું કર્મ કરતો હોઉં તો વક્તા હોઉં, સાંભળવાનું કર્મ કરતો શ્રોતા હોઉં. આમ જે કરતા છે એમાં કર્મના અનુરૂપ પરિણામ આવવાના છે. પરિણામ વગર, વિકાર વગર કર્મ કરવું શક્ય નથી. માટે કરતા તો વિકારી છે, પણ પરમાત્મા નિર્વિકાર છે, તો પછી એ શાસન કરતા કેમ હોઈ શકે, શાસન કરનાર કેમ હોઈ શકે? એટલે ભાષ્યકાર સમજાવે છે બીજી પંક્તિમાં, ઈશિતા પરમેશ્વર પરમાત્મા સર્વસ્ય. સહી સર્વમ ઈષ્ટે સર્વજંતુનામ આત્મા સન પ્રત્યગાત્મતયા તેન સ્વેન રૂપેણ આત્મના ઈશા વાસ્યમ આચ્છાદનીયમ. તો ઈશા, ઈશિતા, ઈશિતા એટલે પછી ઈશ્વર, શાસન કરનાર આ પરમ પરમેશ્વર પરમ ઈશ્વર, એટલે કે સામાન્ય ઈશ્વરની પણ પરમ ઈશ્વર, સર્વશ્રેષ્ઠ ઈશ્વર, સર્વ ઈશ્વરનો પણ ઈશ્વર, પરમાત્મા સર્વસ્ય. આ જે ઈશ્વર છે કે પરમેશ્વર છે, વાસ્તવમાં સર્વનો પરમ આત્મા છે. પછી પરમાત્મા શબ્દનો પ્રયોગ થયો આત્માના સંદર્ભમાં પરમાત્મા, કારણ કે આ દેહને, મનને, બુદ્ધિને બધાને પણ આત્મા કહેવામાં આવતા હોય છે, તો એના સંદર્ભમાં પરમાત્મા. પરમ એટલે જે સર્વ મર્યાદાઓથી પર છે. આ બધા મર્યાદિત આત્મા છે, એની તુલનામાં આ ચૈતન્ય પરમ આત્મા છે. તો આજે ઈશિતા છે, આજે પરમેશ્વર છે, જે ઈશ્વર છે,
જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત કરવાનું છે, આચ્છાદિત કરવાનું છે, એ વાસ્તવમાં સર્વસ્ય પરમાત્મા, એ સર્વનો પરમાત્મા છે. અને એથી સહી સર્વમ ઈષ્ટે, અને એ જ સર્વનું શાસન કરે છે. સર્વજંતુનામ આત્મા સન, એ શાસન કઈ રીતે કરે છે? સર્વજંતુનામ આત્મા સન, આ પ્રાણી માત્રનો જળ ચેતનમાં જે કાંઈ છે સર્વનો આત્મા હોવાને કારણે એ સર્વનું શાસન કરે છે. બસ એટલે આત્મા હોવાને કારણે જ શાસન કરે છે. આમ તો શાસન કરનાર શાસક અને જેનું શાસન થાય છે એ શાસિત બે જુદા હોય. શાસક અને શાસિત, રાજા અને પ્રજા. તો પ્રજાના સંદર્ભમાં એને રાજા કહેવાય, રાજાના સંદર્ભમાં એને પ્રજા કહેવાય. તેમ ભગવાનને શાસક ક્યારે કહી શકાય? જ્યારે કોઈ જેનું શાસિત છે, જેનું શાસન થઈ રહ્યું છે એવું કહે હોય ત્યારે શાસક કહેવાય. એ શાસક કહીએ એટલે આપોઆપ જ શાસિત નક્કી થઈ જ ગયો. રાજા કહીએ એટલે કોઈ પ્રજા હોવી જોઈએ, શેઠ કહીએ એટલે કોઈ એનો નોકર હોવો જોઈએ, ઉપરી કહીએ એટલે એનો કોઈ નીચેનો હોવો જોઈએ. તેમ શાસક શબ્દ વાપરો એટલે શાસિત હોવો જ જોઈએ. તો આ શાસક અને શાસિત આ પ્રકારના ભેદો આપ ક્યાંથી લાવ્યા? એક તો ઈશ્વરના આપ શાસક કઈ રીતે કહો છો? તો કહેવામાં આવ્યું કે ઈશ્વર સ્વયં શાસક નથી, વાસ્તવમાં માયારૂપી ઉપાધિને કારણે ઈશ્વરને શાસક કહેવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ વાસ્તવમાં આ શાસક અને શાસિત આ પ્રકારનો કોઈ ભેદભાવ પણ નથી. એ જ માયાને કારણે એક જ પરમાત્મા આ શાસક અને શાસિત આ બે રૂપે ભાસી રહ્યો છે. એટલે વાસ્તવમાં શાસક પણ નિયંત્રણ કરવા પણ ઈશ્વરમાં નથી. ઈશ્વરમાં એટલે કે ઈશ્વર જે પારમાર્થિક સ્વરૂપ છે, નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મા છે, એમાં મુખ્ય અર્થમાં શાસક પણ નથી, ઈશ્વર પણ નથી. એ તો માત્ર સર્વનો આત્મા છે. સર્વનો આત્મા હોવા માત્રથી જ જાણે કે સર્વનો શાસક છે. તો ઉપરાંત જેને પણ શાસન કરવાનું હોય એ કોઈ શાસિત પણ આ ઈશ્વર કરતાં જુદા નથી. એક જે છે જે શાસક અને શાસિત આ બે પ્રકારે ભાસે છે. તો એ ટીકાકાર દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે એક દેવદત્ત અનેક બધા અરીસાની સમક્ષ ઊભો હોય તો આ દેવદત્તના અનેક બધા પ્રતિબિંબ પડે. આ દેવદત્ત છે એ બિંબ છે, એ બધા પ્રતિબિંબનો આત્મા છે. આ પ્રકારે આત્મા તો તે વાસ્તવમાં એક જ છતાં પણ આ દેવદત્ત હાથ ઊંચો કરે એટલે બધા પ્રતિબિંબ હાથ ઊંચો કરે. દેવદત્ત કુદાગુત કરે, બધા પ્રતિબિંબ કુદાગુત કરે. દેવદત્ત ચા પીએ, બધા પ્રતિબિંબ ચા પીએ. ટૂંકમાં આ બધા જ પ્રતિબિંબ આ બિંબ પર, દેવદત્ત પર આધારિત છે. અને માટે કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ આ દેવદત્ત જે બિંબ છે એ બધા પ્રતિબિંબનો શાસક બન્યો. એને શાસક કહેવાય કારણ કે જ્યારે પ્રતિબિંબ સામે જોઈ ત્યારે જણાય કે આ તો બધા પરતંત્ર છે, એમનું કોઈ સ્વતંત્ર સત્તા નથી, એમનો કોઈ સ્વતંત્ર નિર્ણય નથી. અને મારો હાથ ઊંચો કરવો કે ના કરવો એનું નિર્ણય એ ના કરી શકે, એ બિંબ કરે છે. આમ પ્રતિબિંબનું વર્તન જોવાથી આપણે એમ લાગે કે આ બધા પ્રતિબિંબો શાસિત છે, નિયંત્રિત છે, કારણ કે એમનામાં કોઈ સ્વતંત્ર સત્તા નથી. તે બધા જગતને આપણે જ્યારે જોઈએ ત્યારે જણાય કે આ સમગ્ર શાસિત છે. આ જગતના બધા જ પરિબળો, પૃથ્વી હોય, જળ હોય, અગ્નિ હોય, વાયુ હોય, આકાશ, સૂર્ય, ચંદ્ર, જે કંઈ જગતના તત્વો છે એ બધા શાસિત છે, અર્થાત ક્યાંય સ્વતંત્રતા નથી. અને આ જીવાત્માને જોઈએ તો પણ બધા શાસિત છે, અર્થાત બધા જ આ કોઈ ને કોઈ પ્રકારના નિયમોના માખામાં રહીને જ પોતાનું કાર્ય કરી શકે, જીવન જીવી શકતા હોય છે, અને તેથી કોઈને સ્વતંત્રતા નથી. આમ જગત તરફ નજર કરીએ તો આપણે જણાય છે કે આ જગત કેવું છે? નિયંત્રિત છે, શાસિત છે. અને માટે આપણે કલ્પના કરીએ કે આ બધાનો કોઈ શાસક હોવો જોઈએ. આપણે જગત તરફ નજર કરીએ તો જણાય કે આ જગત એક સર્જન છે, એક બુદ્ધિપૂર્વકનું સર્જન છે, જેનાથી કોઈનું કોઈ પ્રયોજન સરતું હોય છે. આમ જગતનો એક એક અંશ છે
કોઈ ને કોઈ પ્રકારનો પોતાનો ફાળો આપતો હોય છે, પ્રયોજન સિદ્ધ કરતો હોય છે. અને આ રીતે જોઈએ તો આ જગત એક સર્જન છે, માટે કોઈ સર્જક હોવો જોઈએ. આ પ્રકારે જગત તરફ નજર કરીએ એટલે આપણે આવી કલ્પના કરીએ કોઈ શાસક હોવો જોઈએ. એટલા માટે આપણે ભગવાનને બતાવીએ કે ભગવાનનું આપણે ચિત્રણ કરીએ તો ભગવાનને અનેક હાથવાળો બતાવીએ, એના હાથમાં અનેક દરેક હાથમાં કોઈ ભિન્ન ભિન્ન આયુધ હોય. આમ દેવીને 8 હાથ હોય 18 હાથ હોય, દરેક હાથમાં એક જુદું આયુધ હોય. એ શું બતાવે છે? એની સર્વવ્યાપકતા બતાવે છે, સર્વશક્તિમત્તા બતાવે છે, કે સર્વવ્યાપક સર્વશક્તિમાન પરમાત્મા હોય છે. એટલે આપણે આ જગતની તરફ, જગતના દ્રષ્ટિબિંદુથી જ્યારે ઈશ્વરને જોઈએ ત્યારે ઈશ્વર શાસક છે, સર્વશક્તિમાન છે, સર્જક છે. એમ કરીને તેથી ત્યાં સ્વર્ગમાં બેઠોડો સર્જન કરી રહ્યો હોય એવી કથાઓ બધી આવે કે જાણે બ્રહ્માજી આ જગતને ઘડી રહ્યા છે, કુંભડો માટીનો પિંડ છે, એમાંથી આ બધા નારૂપને ઘડ્યા, આ નારૂપને ઘડ્યા પછી એનામાં પ્રવેશ, આ બધી કથાઓ. તો આપણે આપણા તરફ નજર કરીએ, જગત તરફ નજર કરીએ, અને જે પ્રકારે આપણો આપણા વિષયનો ખ્યાલ હશે, જગત વિશેનો ખ્યાલ છે, એ પરથી આપણે ઈશ્વર વિશેનો પણ ખ્યાલ બાંધતા હોય છે. અને માટે ઈશ્વરને આપણે સર્જક કહીએ, પાલક કહીએ, સંહારક કહીએ, શાસક કહીએ, નિયંતા કહીએ. પણ ઈશ્વર તરફ નજર કરીએ તો એ તો હું તો કોઈનું શાસન કરતો નથી, હું કોઈનું નિયંત્રણ કરતો નથી, હું કોઈ સર્જન કરતો, અજાતવાદ. ઈશ્વર તરફ નજર કરીએ તો જોઈએ કે ન કશ્ચિત જાયતે જીવ, કોઈ જીવ જન્મ્યો પણ નથી ને કશું થયેલું જ નથી. આમ ઈશ્વર તો સ્વ મહિમની પ્રતિષ્ઠિત, પોતાના નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એ મહિમામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત એનામાં કોઈ પ્રકારનું કર્તાપણું, ભોક્તાપણું, શાસકપણું, સર્જકપણું કોઈ પ્રકારનું પણું છે જ નહીં. બધા પ્રકારના પણાથી અર્થાત બધા પ્રકારની વિશેષતાથી મુક્ત છે. ભગવાન તો નિર્વિશેષ છે. એનો અર્થ એ તો જે નિર્વિશેષ છે એને વિશેષ સહિતનો જાણે કે બતાવવામાં આવે છે. આ માયા જે વસ્તુ એક પ્રકારની છે એને બીજી રીતે બતાવે છે. અને તેથી એમ કહી શકાય કે માયા વિશિષ્ટ જે પરમાત્મા છે એ શાસક છે, સર્જક છે, પાલક છે, નિયામક છે, એમ કહી શકાય. કે નિયમન થઈ રહ્યું છે મને નિયામક હોવો જોઈએ, પાલન થઈ રહ્યું છે મને પાલક હોવો જોઈએ, શાસન થઈ રહ્યું છે મને શાસક હોવો જોઈએ. તો જે પ્રકારની સત્તા આ શાસનની છે એ પ્રકારની સત્તા શાસકની છે. કે ખરેખર આપણે જેને આપણે જીવ કહીએ છીએ, જગત કહીએ છીએ, એનું પણ જો બરાબર નિરીક્ષણ કરીએ તો જણાય કે ત્યાં પણ ખરે એટલે કહ્યું સહી સર્વજંતુનામ પ્રત્યગાત્મા સન. વાસ્તવમાં આગળ જો આપણે દરેક જંતુનો પણ સ્વભાવ તપાસીએ તો એ પણ છેવટ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, અથવા તો જાગ્રત કહ્યું એકમ શુદ્ધમ અપાપવિદ્ધમ. તો આત્માનું યથાર્થને આપણે ખરે સમજીએ તો આત્મા યથાર્થ જોઈએ તો શુદ્ધ છે, અપાપવિદ્ધ છે, એક છે, અને એ પણ શાસિત નથી. આમ જોવા જઈએ તો એટલે જેને આપણે શાસિત માનીએ છીએ કે નિયંત્રિત માનીએ છીએ એને આપણે સમજીએ જોયા કે ખરેખર કોઈ નિયંત્રિત છે નહીં, ખરે કોઈ શાસિત છે નહીં. પણ જ્યાં સુધી પોતાની જાતને શાસિત માનવામાં આવે છે, નિયંત્રિત માનવામાં આવે ત્યાં સુધી ઈશ્વર શાસક છે, નિયંતા છે. આમ નિયંતા અને નિયમ્ય, શાસક અને શાસિત આ પ્રકારના ભેદભાવ પડી ગયા. એકની અંદર જ આ પ્રકારનો ભેદભાવ. પણ એક અનેક રૂપે કેમ ભાસી શકે એનો દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે કોઈ દેવદત્ત જે બિંબ છે એ અરીસાની સામે ઉભો હોય, અરીસાનું જે પ્રતિબિંબ છે એનો સ્વયં આત્મા છે. કોઈ પ્રકારના પ્રયત્ન વગર આત્મા હોવાને કારણે જ, એટલે દેવદત્તે હોવા સિવાય બીજું કશું કરવાની જરૂર નથી. આમ પ્રતિબિંબનો આત્મા હોવા માટે બિંબ સ્વરૂપ દેવદત્તે માત્ર હોવાની જ જરૂર છે, એને કંઈ કરવાની જરૂર નથી. કારણ કે એ જ પહેલા પ્રતિબિંબને સત્તા પ્રદાન કરે છે, દેવદત્ત છે માટે પ્રતિબિંબ છે. જ્યાં સુધી દેવદત્ત અરીસાની સમક્ષ છે ત્યાં સુધી પ્રતિબિંબ છે. જેવો દેવદત્તનો આકાર છે, વિકાર છે, એ પ્રકારનો પ્રતિબિંબનો આકાર છે, એ પ્રતિબિંબ એ પ્રકારની જ અવસ્થા છે. અને તેથી પ્રતિબિંબ વિશ્વનો સર્વ નિર્ણય આ દેવદત્ત વડે થતો હોય છે, દેવદત્તના કોઈ પ્રયત્ન વગર. એટલે
આ એક સુંદર દ્રષ્ટાંત છે જે બતાવે છે કે જ્યાં જ્યાં શાસન થઈ રહ્યું હોય ત્યાં કોઈ શાસક હોવો જોઈએ એવો નિયમ નથી. આમ તો નિયમ ખરો ને કે ભાઈ જીવ શાસિત છે, આ જગત શાસિત છે, નિયમ્ય છે, જો નિયમ્ય હોય ત્યાં નિયંતા હોવા જ જોઈએ. એનો એક અપવાદ બતાવ્યો. શું બતાવ્યો? બિંબ અને પ્રતિબિંબમાં. કે જો બા પ્રતિબિંબ તો નિયમ્ય છે, શાસિત છે, આ છતાં પણ એનો કોઈ નિયામક વાસ્તવિક અર્થમાં નથી, શાસક વાસ્તવિક અર્થમાં નથી. કારણ કે પ્રતિબિંબને જોઈએ ત્યારે આપણે લાગે કે આ દેવદત્ત નિયામક છે, પણ દેવદત્તને જોતા તો કંઈ નિયમન કરી રહ્યો નથી. એના હાથમાં કોઈ શસ્ત્ર શસ્ત્ર નથી, એ કે ધમકી આપતો નથી, એ કે પહેલાં હુકમ કરતો નથી, ખુદ બેસી જા, ઊભો થા. જો દેવદત્ત કેમ લાવ, બેસી જા, ફૂલ બેસી જા, ઊભો થા, અંગૂઠા પકડ, ઉપેસ કર. ઘણા લોકો આવું કરતા હોય છે, તો આવું કરાવડાવે. દેવદત્તમાં એ કોઈ પ્રકારની ક્રિયા જણાતી નથી કે કોઈ પ્રકારનો હુકમ કરતો હોય, એવું કશું છે નહીં. કે પોતાની સત્તા જમાવતો હોય એવું પણ કાંઈ છે નહીં. એ તો માત્ર છે જ, એ ઊભો છે, પ્રતિમા ઊભું છે, એ બેસી ગયો, પ્રતિમા બેસી ગયો. અને એથી ભલે પ્રતિબિંબ શાસિત હોય, ભલે પ્રતિબિંબ નિયંત્રિત હોય, પરંતુ એનો અર્થ એ નથી કે દેવદત્ત શાસક છે કે નિયંતા છે. એટલે જ્યાં જ્યાં પણ શાસિત પણ હોય ત્યાં ત્યાં શાસક હોવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એ નિયમનો ભંગ થઈ ગયો આ પ્રતિબિંબના કિસ્સામાં. બસ અંતેથી આ જગત શાસિત છે, જીવો શાસિત છે, અંતેથી ઈશ્વર મુખ્ય અર્થમાં શાસક હોવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. તો કઈ રીતનો શાસક છે? જેવી રીતે આ દેવદત્ત બિંબ સ્વરૂપ દેવદત્ત પ્રતિબિંબનો આત્મા હોવાને કારણે, આત્મા કોને કહેવાય? જે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરતો હોય. આત્મા કોને કહેવાય? જે અધિષ્ઠાન હોય. આત્મા એને કહેવાય જેના વગર વસ્તુ હોઈ ના શકે. તો આપણે દેવદત્તને આ પ્રતિબિંબનો આત્મા કહીએ, કારણ કે એ પ્રતિબિંબને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. દેવદત્ત છે માટે પ્રતિબિંબ છે, દેવદત્ત ભાસે છે મળે પ્રતિબિંબ ભાસે છે. અને એથી સત્તા સ્વરૂપ પ્રદાન કરવા દ્વારા દેવદત્ત છે ત્યાં સુધી પ્રતિબિંબ છે, જેવો દેવદત્ત છે તેવું પ્રતિબિંબ છે. આ રીતે સર્વ રીતે પ્રતિબિંબ નિર્ણય તો દેવદત્ત વડે થાય છે અને ઉપાધિ વડે થાય છે. પ્રતિબિંબ નામની કોઈ વસ્તુ જ ખરેખર તો છે નહીં, એ તો માત્ર ઊભો કરેલો એક દેખાવ જ છે. અર્થાત પ્રતિબિંબ મિથ્યા છે, દેવદત્ત સત્ય છે, આત્મા સત્ય છે, ઉપાધિ મિથ્યા છે. અને તેથી દેવદત્ત આત્મા હોવા માત્રથી જ આ પ્રતિબિંબનો નિયંતા બન્યો, શાસક બન્યો. અને તે રીતે આત્મા શાસક છે, આત્માનો અર્થ શાસક એવું થઈ ગયું. શાસકનો અર્થ આત્મા. જો દેવદત્તનો આપણે દાખલો લઈએ તો દેવદત્ત શાસક છે માટે અને દેવદત્ત આત્મા પણ છે, અને તે કહો કે જે આત્મા છે એ જ શાસક છે. તેવું કહેવાય કે માટી ઘડાનું શાસક છે, કે માટી ઘડાનો આત્મા છે. માટી છે, માટી ઘડો છે, માટી ભાસે છે, માટી ઘડો ભાસે છે. ઘડાની બધી વિશેષતાઓ પણ માટીમાંથી જ આવે છે, પણ માટી ઘડાનો આત્મા છે. માટી લઈ લઈએ ત્યાં ઘડો નામની કોઈ વસ્તુ રહે નહીં. અંતેથી આપણે કહીએ કે માટી ઘડાનું શાસક છે, કારણ કે ઘડાનો જે રંગ છે એ માટીનો રંગ છે, ઘડાનું વજન છે માટીનું વજન છે, ઘડાની ગંધ છે માટીની ગંધ છે, ઘડાનું જે કે વિશેષતાઓ છે બધી માટીની વિશેષતાઓ છે. અંતેથી ઘડો માટી ઘડાનો આત્મા છે, અને ઘડાનું સર્વ રીતે નિયંત્રણ માટી વડે થાય છે. અંતેથી આત્મા હોવા માત્રથી જ માટી ઘડાનો નિયંતા બની ગઈ. આ માટીના પક્ષે ઘડાનું નિયંત્રણ કરવાનો કોઈ પ્રયત્ન નથી. એનો તે ઈશ્વર શબ્દ છે પણ ગૌણ અર્થમાં વપરાય, મુખ્ય અર્થમાં નહીં. એટલે ઈશ્વર શબ્દનો પ્રયોગ જ્યારે કરાવો તો આપણા મનમાં એક ખ્યાલ ઉત્પન્ન થાય, વેદાંતમાં કહે એનો વાચ્ય થશે. વાચ્યાર્થ અર્થાત જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, ભીષાસ્માદ વાતઃ પવતે
विषोदय सूर्य विषास्माद अग्निश्चंद्रश्च आमेना भय थी सूर्य प्रकाश रहो छे वायु वायु रहो छे इंद्र वर्षा करी रहो छे मृत्यु पोतानो कार्य करी रहो छे एना भय थी वज्रम उद्यतम जाने के ने वज्र पोतानो हाथ में ऊंचू राख्यो है એવું આપણે જણાય પરંતુ એના દ્રષ્ટિબિંદુ સુધી એવું કશું છે જ નહીં અને તેથી ઈશ્વર શબ્દનો પ્રયોગ થાય એટલે આપણા મનમાં એવો ખ્યાલ આવી જાય કે હાથમાં દંડ અનેક પ્રકાર અસ્ત્ર શસ્ત્ર ધારણ કરનાર બધા પર પોતાનો પ્રભાવ જમાવનાર કોઈક શાસક છે એ ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ થયો પણ ઈશ્વર શબ્દને આપણે જો બરોબર સમજીએ કે ભગવાન ખરેખર શાસન કરવા જાય તો કઈ રીતે શાસન કરે કેટલા એને હાથ જોઈએ કેટલી આંખો જોઈએ કેટલાનું ધ્યાન રાખે ભલે સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ એ કેટલી જગ્યાએ દોડે અને અસંખ્ય પગ એ કેટલી જગ્યાએ દોડે શાસન કરવાનું ચારે બાજુ તમારે હોવું જોઈએ ચારે બાજુ તમારે આણ પ્રવર્તનથી જોઈએ અને ચારે બાજુ નજર હોવી જોઈએ કોણ શું કરે છે ક્યાં ચાલે શું છે બધી વસ્તુ નજર હોવી જોઈએ ઘરની અંદર એ શાસન કરવા મળે એક બાજુ નોકર હોય રસોઈ હોય તો કેટલું ધ્યાન રાખવું પડે પેલા શું કર્યું શું ના કર્યું શાક બરોબર સમાર્યું કે ના સમાર્યું પછી બધું ઘસડ ઘસડ કરી નાખ્યું શું કરવું એને ચોખા ધોયા કે ના ધોયા આ ધોઈ કે ના ધોઈ કાંકરા કાઢ્યા કે વાણી વીણ્યા કે ના વીણ્યા બધું જવું પડે નહીં તો બધું એમને એમ જતું રહે આખું કોળું શાકમાં જતું રહે નોકર પણ આમ માથાપુર ભરવો પડે કચરો ભરો વાળો કે ના વાળો પોતું કર્યું કે ના કર્યું કઈ જગ્યાએ કર્યું ક્યાં ના કર્યું નહીં તો ફરી કચરો વાળો તો એટલો જ કચરો આપણાથી નીકળે આપણે કરીએ તો જો શાસક ના હોય તો ભગવાને આ રીતે જગતનું શાસન કરવાનું હોય કે દરેક વસ્તુ પોતાનું કામ કરે છે કે નહીં આ સૂર્ય સમયસર ઉગે રોજ એને ઉઠાડવાનો હોય ધારો કે એ માટે અને પાછો ઘેર ગયો કે નહીં સમયસર એની પાસે એક સેલ ફોન આપી રાખો પછી એની બધી મોનિટરિંગ કરો ક્યાં છે ઓલા ભાઈ તું ક્યાં છે આ મોબાઈલ ફોન આવ્યો એટલે પછી એમાં એક રીતે સારો તો બીજો ત્રાસ પણ થઈ ગયો ને સતત ફોન કરે ક્યાં છે શું કરે છે વગેરે અરે ભાઈ છોડો ને પણ નહીં રિમોટ કંટ્રોલ તો ભગવાન આ રીતે એક એક જણની તપાસ રાખવી પડે કે નહીં જો શાસન કરવું હોય તો કારણ કે કોઈ ખરેખર શાસિત થવા ઈચ્છે નહીં કોઈ નિયંત્રણમાં રહેવા ઈચ્છે નહીં કોઈ ના રહેવા ઈચ્છે ચાલે તો છટકી જ જાય દરેક વસ્તુ જો નિયંત્રણનો તો વિરોધ કરે જ કોઈને પોતાના પણ નિયંત્રણ થાય એ સ્વીકાર્ય હોય જ નહીં ન જ હોવું જોઈએ હા પોતે પોતાની જવાબદારી સમજે અને શિસ્ત જાળવે એ યોગ્ય છે અને તેથી નિયંત્રણનો અર્થ એ થયો કે કોઈકની ઈચ્છા વિરુદ્ધ આપણે કરી રહ્યા છીએ અને ઈચ્છા વિરુદ્ધ કરવું એટલે હંમેશા છટક મારી શોધવાના જ ક્યાં સુધી તમે એનું નિયંત્રણ કરી શકો આપણે કલ્પના કરીએ ભલે ને આપણે માનીએ કે ભગવાન બધું નિયંત્રણ કરે છે પણ આપણે ભગવાનનું જયારે જોઈએ કે બિચારા શું થતું હશે જો નિયંત્રણ કરવા જાય તો કોઈ તો ઊંઘ ના આવે ને ઊંઘી એ તો આમ તો જોવા જઈએ તો શેષ સૈયા પર વિરાજમાન છે ભગવાન નિયંત્રણ કરનાર ભગવાન પાલન કરનાર કેવો છે વિષ્ણુ ભગવાન શેષ સૈયા પર વિરાજમાન છે યોગ નિદ્રામાં છે આંખ સુદ્ધા ખોલતો નથી એમ ત્યાં બેઠા વડે કંઈ નિયંત્રણ થતું હશે પણ તોય નિયંત્રણ કરે છે અર્થાત એના પક્ષે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી એની સંનિધિ માત્રથી નિયંત્રણ થાય છે અર્થાત એ સંનિધિ એનું હોવાપણું એટલો બધો પ્રભાવશાળી હોવો જોઈએ કે એને નિયંત્રણ કરવાનો કોઈ પ્રયત્ન જ ના કરવો પડે આ પ્રકારનું નિયંત્રણ એટલે એમ ના માનવું કે ભગવાન પાસે અનેક બધા અસ્ત્રો શસ્ત્રો છે અને બધા પર ધ્યાન રાખી રહ્યો છે થાકી જાય જરાય પણ પ્રયત્ન કરો એક આંખ પણ ખુલ એટલો પ્રયત્ન કરવાનો હોય ને તો અનંત કાળ આંખ ખુલ્લી રાખો તમે તો એ થાકી જાઓ તમે અનાદિકાળથી ભગવાન નિયંત્રણ કરતો આવ્યો છે એ નિયંત્રણ કરવામાં જરા પણ પ્રયત્ન રહેલો હોય જરા પણ એક આંગળી ઊંચી કરવા આટલું પણ રહેલું હોય
તો તમે આવું ક્યાં સુધી રાખી શકો? છેડે એક સમય આવે કે તમે આંગળીને કંઈક નીચી કરી દેવી પડે. આપણે ઈશ્વરના દ્રષ્ટિબિંદુ સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજી શકાય કે નિયંત્રણ કરવામાં કોઈમાં પ્રયત્ન ના હોવો જોઈએ. જો પ્રયત્ન હોય તો વિકાર હોય, જો વિકાર હોય તો વિનાશ હોય. એ લોકો તો એમ માને કે ભગવાન ઉભો હોવો જોઈ જ રહ્યો છે બધું, તમને મારી જ નાખશે, દંડ જ કરશે. ભગવાનનો ભય ભયંકર ભય દેખાડવામાં આવે છે. જો તમે આમ ના કરો તો અલ્લાહ આમ કરી નાખશે, પેલું કરી નાખશે. અલ્લાહ તૈયાર જ બેઠો છે મારી ના, અલ્લા ભાઈ એને શું કામ ઉત્પન્ન કરે, મારી નાખવા તૈયાર જ બેઠો, સજા કરવા તૈયાર જ બેઠો છે. તમે આ ના માન્યું, પેલું ના કર્યું, ફલાણું ના કર્યું, દંડ આપવા તૈયાર જ છે. કેટલા દંડ આપે, કેટલાનો હિસાબ રાખે? એટલે કે આ બધી વસ્તુ જો મુખ્ય અર્થમાં થતી હોય, દંડ મુખ્ય અર્થમાં અપાતો હોય, શાસન મુખ્ય અર્થમાં થતું હોય, નિયંત્રણ મુખ્ય અર્થમાં થતું હોય, આ બધું મુખ્ય અર્થમાં થતું હોય તો કોઈ પણ કરી ના શકે. અનાદિ અનાદિ અનંત કાળ સુધી કોઈ કરી જ ના શકે. એનો અર્થ એ થયો મુખ્ય અર્થમાં કોઈ શાસન હોય એવું ના હોય. આ શાસન તો રજ્જુ જેમ સર્પનું શાસન કરે છે એવું કંઈક શાસન છે. સત્ય અને મિથ્યા, દેવદત્ત સત્ય છે, પ્રતિબિંબ મિથ્યા છે. આ સત્ય સત્ય હોવાને કારણે જ મિથ્યાનું આપોઆપ નિયંત્રણ કરે છે. મિથ્યા મિથ્યા હોવાને કારણે જ નિયંત્રિત છે. એનું નામ જ મિથ્યા. જાણે કે નિયંત્રિત છે. એટલે ભલે ઈશા ઈશ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, છતાં પણ એ શબ્દને વાચ્યાર્થ નહીં લેવાનો હોય, મુખ્યાર્થ ન લેવાનો હોય, એનો લક્ષ્યાર્થ લેવાનો હોય. એટલે વાચ્યાર્થ લઈએ તો માયોપહિત ચૈતન્યમ, માયા સહિતનું ચૈતન્ય. આ બધા વિકારો માયામાં છે, બધું નિયંત્રિત કરવા પણ બધું પણ શેમાં છે, માયામાં છે. ઈશ્વર તો માયાનો પણ અધિષ્ઠાતા છે, અને તે પરમાત્મા માયાનો અધિષ્ઠાતા હોવાને કારણે ગૌણ અર્થમાં જ ઈશ્વર કે નિયંતા કહી શકાય. બધું નિયંત્રણ કરવા પણ ઐશ્વર્ય, આ બધી વસ્તુ, આ બધું પણું જે છે એ બધી વિશેષતાઓ તો માયામાં જ છે. હવે માયા શું ચીજ છે? માયા ચીજ એટલે કે અજ્ઞાન, ટૂંકમાં જે નથી એનો દેખાવ ઉત્પન્ન કરો, એનું નામ માયા. એટલે આટલું કહેવા દ્વારા બધું કહેવાય ગયું ખરેખર. આ ઈશાવાસ્યમ, ઈશા શબ્દનો જ આપણે માત્ર વિચાર કરીએ, ઈશ શબ્દનો વિચાર કરીએ તો જ જણાય. નિયંતા કહીએ, શાસક કહીએ, ઈશ્વર કહીએ તો સમજ પડે કે એની સન્નિધિ માત્રથી શાસન થતો હોવું જોઈએ, કોઈ પ્રયત્ન છે નહીં. જેમ ભગવાન કૃષ્ણની સન્નિધિ માત્રથી જ સમગ્ર વૃંદાવનનું શાસન થતું હોય, એ ભગવાનનો માત્ર પ્રભાવ જ એવો છે. એની પૂર્ણતા છે, પ્રેમ છે, આનંદ છે, એને કારણે કંઈ કર્યા વગર જ સમગ્ર વૃંદાવન બધા જળ ચેતન જે કાંઈ છે એમાં રેતી પણ આવી ગઈ, વૃક્ષો તો આવી, રેતી પણ બધા સ્તબ્ધ છે, બધા નિયંત્રિત છે. તો ભગવાનની વેણનો નાદ સંભળાય એટલે બધા એકદમ સ્તબ્ધ બની જાય. એમાં કોઈ પ્રયત્ન નથી, એની સન્નિધિ માત્રથી છે. ઈશિતા પરમેશ્વર પરમાત્મા સર્વસ્ય સહી સર્વમિષ્ટે સર્જંતુ નામ આત્મા સન્ન પ્રત્યેગાત્મતયા. પ્રત્યેગાત્મા એટલે અંતરતમ આત્મા. પ્રત્યેગાત્મા એટલે આત્માને વળી બી વિશેષણ લગાડ્યું, પ્રત્યેગાત્મા. પ્રત્યેકત્વમ આંતરત્વમ, આંતરપણાને, અંતરપણાને એટલે અંતરતમ હોવું, એનું નામ છે પ્રત્યેગાત્મા. કારણ કે દેહને પણ આત્મા આપણે માનીએ છીએ, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને બધાને આત્મા માનતા હોવાને કારણે જે અંતરતમ છે એને પ્રત્યેગાત્મા કહેવામાં આવ્યો. તો પ્રત્યેગાત્મતયા આ ઈશ્વર સર્વનો અંતરતમ આત્મા હોવાને કારણે સર્જંતુ નામ આત્મા સન્ન, અંતેથી પ્રાણી માત્રનો આત્મા હોવાને કારણે સર્વમ ઈષ્ટે એ સર્વનું શાસન કરે છે. કયું? પ્રત્યેગાત્મતયા, એ પ્રત્યેગાત્મા હોવાને કારણે. બસ પ્રત્યેગાત્મતયા સર્વમ ઈષ્ટે, એ પ્રત્યેગાત્મા હોવાને કારણે
अंतरतम आत्मा होने कारण बद्धानो शासक छे। जेवी रीते सुवर्ण अलंकानो प्रत्येगात्मा होने कारण अलंकानो शासक छे। जेम देवदत्त प्रतिबिंबनो प्रत्येगात्मा होने कारण एनो शासक छे। जेम रज्जु सर्पनो प्रत्येगात्मा होने कारण शासक छे। ए रीते आ परमात्मा जन प्राणी मात्रनो प्रत्येगात्मा होने कारण शासक छे। क्या प्रकार शासक है ये समझा दीदन स्वयं रूपेण आत्मना ईशा अंत थी क्यों ईश्वर छन स्वयं रूपेण आत्मना और प्राणी मात्र प्रत्येक आत्मा हो जंतु मात्र प्रत्येक आत्मा हो तो मारो प्रत्येक आत्मा खरोज इले समग्र जगत नु शासन करना ईश्वर वास्तव में मारो प्रत्येक आत्मा है मारो अंतरतम आत्मा है मारो वास्तविक स्वरूप है एटले के हूँ वास्तविक स्वरूप है हूँ ज छे तेन स्वेन रूपेण अने थी पोताना ज स्वरूप थी पोताना ज वड़े ईशावास्यम आच्छादनीयम अने थी पोताना वड़े आ समग्र जगत ने आच्छादित करो पड़े ईश्वर शब्द नो अर्थ क्या करो आत्मा ईश्वर शब्द एटले के हूँ कारण के ईश्वर नियंता छे कर्त नियंता छे बधानो आत्मा होवाने कारण नियंता छे आत्मा होवा मात्र से नियंता छे अंते थी मारो पण आत्मा छे हूँ छे अने माटे जोवा जोईए तो हूँ ज ईश्वर छू हूँ ज सर्व नियंता छु ए रीते ईशावास्यम आच्छादनीयम आ समग्र जगत जे छे એને સ્વયં રૂપેણ પોતાના સ્વરૂપથી આચ્છાદિત કરવું જોઈએ વસ આચ્છાદને અસ્ય રૂપમ વાસ્યમ વસ ધાતુ છે એનો અર્થ છે આચ્છાદિત કરવું જેમથી આ વસ્ત્ર શબ્દ બન્યો આપણા શરીરને આચ્છાદિત કરે છે વસ્ત્ર તેવી રીતે વસનો અર્થ નિવાસ કરવો પણ થાય વસનો પણ વસનો અર્થ આચ્છાદિત કરવો અહીંયા આગળ અને તેથી આ સમગ્ર જગતને આચ્છાદિત કરવું જોઈએ કેવી રીતે આચ્છાદિત કરવું આગળ કહ્યું તે પ્રમાણે બધા અલંકારોને સુવર્ણથી આચ્છાદિત કરવા જોઈએ બસ એનું નામ આચ્છાદિત એટલે શું બધા અલંકારો સુવર્ણ જે છે એમ જાણવું જોઈએ એટલે આચ્છાદિત કરવા થયું કહ્યું જાણવું જોઈએ વાસ્યમ એટલે જાણે કે આપણે આદેશ આપે છે કે વાસ્યમ આચ્છાદિત કરવું જોઈએ એ કંઈ કર્મ કરવાનું જાણે કહેવાનું આવતું હોય એવું લાગે છે આ જગતને ઈશ્વરથી આચ્છાદિત કરવું જોઈએ આ જગતને ઈશ્વર રૂપે જોવું જોઈએ આમ હું કર્મ કરવાનું કહેવામાં આવે એનો અર્થ એ કે કરવાનું કહેવામાં આવે છે એટલે જાણે કે જગત ઈશ્વર નથી પરંતુ જગતમાં ઈશ્વરની દ્રષ્ટિ હોવી જોઈએ એવો અર્થ કરવામાં આવે જેમ કે શાલિગ્રામ હોય એમાં આપણને વિષ્ણુની દ્રષ્ટિ કરવામાં કહેવાનું આવે કે આપણી પાસે સ્ફટિકલિંગ હોય એમાં શિવજીની દ્રષ્ટિ કરવામાં આવે એવું કંઈ કરવાનું કહેવામાં આવે છે એટલે આપણને કોઈ કહે કે આ લિંગ છે અને શિવજી એ પ્રકારે શિવજીના દર્શન કરવા જોઈએ ભગવાન શિવજી વડે આચ્છાદિત કરવું જોઈએ એમાં શિવજીના દર્શન કરવા જોઈએ અર્થાત આ લિંગ પર શિવજીના ખ્યાલનો અધ્યારોપ કરવો જોઈએ એવું થવાનો છે તો આપણને એમ જ્યારે કહેવામાં આવે કે આ જગત ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ એનો અર્થ શું એવું કહેવામાં આવે છે કે આ જગત પર ઈશ્વરનો અધ્યારોપ કરીને એને ઈશ્વર રૂપે જવું જોઈએ જે લિંગ પર આપણે શિવજીનો અધ્યારોપ કરીએ ને તેવી રીતે આ જગત પર અધ્યારોપ કરીને જોવાનું કહો તો કે એવું નથી તત્વત ઈશ્વરાત્મકમેવ સ્વરમ ભ્રાંત્યા અનિશ્વરૂપેણ ગૃહિતમ વાસ્તવમાં બધું ઈશ્વર જ છે આપણે અનિશ્વર માનીએ છીએ વાસ્તવમાં આપણે અલંકાર માનીએ છીએ એ વચ્ચે ખરેખર તો એ સુવર્ણ જ છે આપણે એને ઘડો માનીએ છીએ વાસ્તવમાં માટીએ છીએ અંતે રીતે જેને આપણે જગત માનીએ છીએ અને ઈશ્વરથી ભિન્નમાં અનિશ્વરમ આમ જગતને જોઈ એટલે આપણે તરત ખ્યાલ આવે કે ઈશ્વર તો જુદો છે આ જગતનો શાસક ઈશ્વર છે જગતમાં ક્યાં ઈશ્વર પણ જાણતું નથી એટલે કહેવા માંગે જગતને ઈશ્વરને આચ્છાદિત કરવું જોઈએ આ જગતમાં ઈશ્વર દ્રષ્ટિ હોવી જોઈએ અર્થાત જગત ઈશ્વર છે એવું જાણવું જોઈએ
तत्वतः ईश्वरात्मक सर्व वास्तव में जे गए थे ईश्वर सर्वन आत्मा है। खरेखर जो है तो आत्मा सिवाय बीज कशु आत आप जरा एम कही कि माटी घड़ा आत्मा है तरह एम न मानव कि माटी ने घड़ो बे वस्तु है घड़ो नाम एक वस्तु है माटी एनु आत्मा है घड़ा कर जुदू है। भले कही माटी घड़ा आत्मा है आम छठी विभक्ति प्रयोग थो अर्थ ये त्या बे वस्तु है संबंधित आ मारु पुस्तक है हूँ एनो मालिक छु पुस्तक जुदू मालिक जुदो एम माटी घड़ा आत्मा है जरा कही तरह एवं ख्याल आए कि माटी जुदी अने घड़ो जुदो। भले अपने छठी व्यक्ति प्रयोग करता हो खरेखर ते कोई बे वस्तु नहीं जे है एक जैसे माटी जैसे अंत थी आ घड़ा ने आ घड़ो माटी है ये प्रकार घड़ा दर्शन करव जो एवं केम कहम कारण कि आ घड़ा ने घड़ा रूपये जो छू एने माटी रूपये जो नहीं अथवा तो जे तेने भूत देखाय छे वास्तव में झाड़नुं छूंठू छे एवं कहेवामां आवे छे जे सर्प देखाय छे वास्तव में रज्जू छे जे वास्तव में रज्जू छे परंतु भ्रांति ने कारण सर्प जेने मानवामां आवे छे एना विशे कहेवामां आवे छे कि जेने तू सर्प माने छे ए वास्तव में रज्जू छे ए प्रकारनुं दर्शन करवुं जोईए। एम करीने जेने सर्प मानवामां आवे छे एनुं वास्तविक स्वरूपनो उपदेश करवामां आवे छे अर्थात आ वाक्य द्वारा आपने कशु करवानु कहेवामां नथी आवतुं परंतु जे छे एनो उपदेश करवामां आवे छे। तो वास्यम आव्युं ने लिंग लोटव्य अहो प्रत्यय आवे एटले तरत ज मीमांसा लोको के आमां भाई आदेश छे आमां कर्म करवानो आदेश छे कया प्रकारनुं कर्म करवुं आ जगत पर ईश्वरनो अध्यारोप करो आ रीते जगत ने ईश्वर पर जोवुं जेम शालिग्राम पर भगवान विष्णु अध्यारोप करो ते रीते जगत पर ईश्वर अध्यारोप करो यू कहम आवे तो वेदांत के नहीं आ तो केवी जातनो वाक्य छे के जेने सर्प मानवामां आवे छे आ सर्पने रज्जु वडे आच्छादित करवो जोईए एनो अर्थ शुं थयो कि भ्रांति थी जेने सर्प मानवामां आवे छे ए वास्तवमां रज्जु छे ए तेने जाणवुं जोईए। एम करीने भ्रांति थी जेने जगत मानवामां आवे छे ईश्वर जे छे ए प्रकारनुं दर्शन करवुं जोईए। आ तो उल्टू वेदांत थई गयुं। वेदांतिन लोको शुं खबर छे ब्रह्म सत्यम जगन मिथ्या तीनों काल में है ही नहीं जगत मिथ्या छे अहीं शुं कहेवामां आवे छे जेने जगत कहेवामां आवे ईश्वर जे छे जेने अलंकार कहेवामां आवे छे सुवर्ण छे सर्प कहेवामां आवे छे ए रज्जु छे अंदे थी आ नाम रूपात्मा जगत में आ नाम रूप शू है अस्थि भाति प्रिय आ पदार्थ छे होवापणु छे भासे छे भासवापणु छे ए प्रिय छे एम उपयोगिता छे एम आकर्षण छे दरेक दरेक वस्तु में भगवाने आकर्षण मुकेलू छे अंदे थी ए प्रिय छे कोईक ने कोईक ने कोई ने कोई तो एने आकृष्ट थाय कोई ने कोई संजोगों में कोई ने कोई दरेक कहीं कोई वस्तु आकृष्ट थाय कारण के ये आकर्षण दरेक में है बधाने न जणाय जुदी बात है पर छे तो खरु अने माटे दरेक वस्तु प्रिय छे छे भासे छे प्रिय छे अस्थि भाति प्रिय नाम रूप आ जगत एटले शुं यत्किंच जगत गच्छति इति जगत जे जई रह्युं छे परिवर्तनशील छे सतत गतिमान छे एनाम जगत अथवा बीजी रीते समझावे छे जगत जाए ते गच्छति इति जगत एवो पण अर्थ करवामां आव्यो छे व्याकरण दृष्टिए होय नथी पण छतां आवो अर्थ करवामां आवतो होय छे जेनो जन्म थाय छे गच्छति अर्थात जे सतत परिवर्तनशील छे गतिमान छे एनाम जगत तो आ जगत एटले शुं नाम ने रूप अने कर्म ए पोते ज कहेशे शंकराचार्य महाराज पोते ज कहेशे आगळ तो पहले तो आटलो कहेवामां आव्यो के आ समग्र आ जे कंई छे ए बधुं ईश्वरथी आच्छादित करवुं जोईए। आगळ प्रश्न करे छे किम इदं सर्वं
यत्किंच यत्किंचित् जगत्याम् पृथिव्याम् जगत् तत्सर्वं स्वेन आत्मना ईशेन प्रत्यगात्मतया अहमेव इदं सर्वं इति परमार्थ सत्य रूपेण अनृतमिदं सर्वं चराचरं आच्छादनीयं स्वेन परमात्मना। किम ईशावास्य माटलो कहो ईश्वर वड़े आच्छादित थव जो ये करो जो ये कौन है आच्छादित करवाने से इदम सर्वम ये मंत्र जी ईशा इदम सर्वम आ सर्व यत्किंच यत्किंच जे काई चेते जगत्याम जगत एटले पृथ्वी एनी साथ में जगत्याम पृथ्वीव्याम पृथ्वी नी अंदर जगत एटले के जे के जन्मेलू छे जे के गतिमान छे जे के नाम रूपात्मक छे जे के विकारशील छे सर्व सतत सर्वम आच्छादनीयम इस सर्व ने आ जगत में जे कहीं छे एने ईश्वर वड़े आच्छादित करवो जे कहीं छे ए ईश्वर छे। आ केटली बधी विशाल दृष्टि छे मां कोई बधी ज वस्तु ने ईश्वर ना स्तर सुधी ऊपर ले जावामां आवे छे जेने तुच्छ मानीए छे पण शुं कहे यत्किन छे जगत में जे कहीं छे वास्तव में ईश्वर छे परमात्मा छे एटले परम पवित्र छे दिव्य छे एज दिव्यता एज पवित्रता एज शुद्ध एटले कहू ने शुद्ध अपापविद्ध नित्य एक ए शुद्ध अपापविद्ध नित्य एक पवित्र दिव्य ए परमात्मा वास्तव में सर्व छे जे कहीं छे वास्तव में परमात्मा छे दिव्य छे परम छे आत्मा छे श्रेष्ठ छे पूर्ण छे ए दरेक दरेक वस्तु में पूर्णता दर्शन करवा बहु उत्तम वस्तु छे। अर्थात गम्मे तेउ तुच्छ जणातो होय नाम रूपना स्तरे वस्तु गमे तेउ तुच्छ होय कदाच आपणे निरुपयोग जणाती होय आपणे बोझरूप जणाती होय आपणने खरे त्रासरूप जणाती होय आपणने खरेखर भयरूप जणाती होय એમ લાગતો આ તો આખી દુનિયાને ટૂંકમાં આ તો આપ બધાને નુકસાન કરનાર ગમે તે આપણે જણાતો હોય યત્કિંચ ટૂંકમાં યત્કિંચ એટલે દરેક દરેક નામરૂપ ભલે બહારથી ગમે તેવું જણાતું હોય પહેલા અલંકારનો ઘાટ ગમે તેવો હોય આવું ગંદું ગમે તો પણ સુવર્ણ જ છે આ માટીનો ઘડો ગમે તેવો દેખાવ તો માટી જ છે સાપ ગયો તો ઝેરી હોય ગમે તો પણ તો એ રજ્જુ જ છે અંતે વેતે જગતનો કોઈ પદાર્થ કોઈ વ્યક્તિ કોઈ પણ જંતુ ગમે તેવું દેખાતું હોય અને છતાં પણ ઈશ્વર જ છે। ઈશ્વર શબ્દનો આપણો ખ્યાલ એક બાજુ જોવા જઈએ તો બધાનું શાસન કરનાર ને આ કરનાર એ બધું ખરું પણ ઈશ્વર માત્ર શાસન કરનાર છે એટલું જ ને ઈશ્વર સ્વયં કેવો છે ઈશ્વરમાં કોઈ રાગ ને દ્વેષ નથી। શાસક કે હોવો જોઈએ એનામાં કોઈ રાગ અને દ્વેષ ના હોય શાસન કરવા માટે જો એનામાં રાગ અને દ્વેષ હોય તો કોઈ દિવસ એ ન્યાયથી શાસન ના કરી શકે કારણ કે નહીતર પક્ષપાત થઈ જાય અને કોઈને અન્યાય થઈ જાય। એટલે જગતનો શાસક છે એ શાસક હોવાને કારણે રાગ અને દ્વેષ વગરનો જ હોવો જોઈએ એની દ્રષ્ટિમાં સર્વ સમાન હોવા જ જોઈએ। એટલું જ નહીં પરંતુ એ મા એ બધાથી માત્ર એ તટસ્થ ના હોવો જોઈએ એ શાસક એવો જોઈએ કે દરેક દરેકનો હિત કરવાની એની ઈચ્છા હોવી જોઈએ દરેકનો હિતેચ્છ હોવો જોઈએ તો જ શાસક બની શકાય। આપણે મેનેજર બનવું હોય લીડર બનવું હોય નેતા બનવું હોય શાસક બનવું હોય તો કેવા હોવા જોઈએ એ બધું આપણને બોધ ભગવાન આપે છે। મેનેજમેન્ટ માટે કોઈ પુસ્તકો લખવાની જરૂર જ નથી ચારે બાજુ નજર કરો ખબર પડી જાય કે આખી દુનિયા જો બેસ્ટ મેનેજ ઉત્તમ ઉત્તમ જો મેનેજમેન્ટ ચાલતો જગતની ચાલે છે ભગવાન સર્વશ્રેષ્ઠ મેનેજર છે જ
शासक से। क्यों शासक से? कोई प्रकार राग अने द्वेष वगैरह एटलू नहीं, परंतु सर्वने सर्वनो हिते छु, बधाने अवकाश प्रदान करे छे। ई कोई वस्तु नो तिरस्कार, समो हम सर्वभूतेषु नमे द्वेष्योस्ति न प्रिय है, प्राणी मात्र माटे हूँ समान छु, बधाने समान सत्ता स्फूर्ति प्रदान करना छु, क्या है द्वेष नहीं, क्या है पक्षपात नहीं। કેટલી ઉદારતા હોવી જોઈએ, કેટલી વિષાદતા હોવી જોઈએ, આ બધી વસ્તુનો સમાવેશ કરવા માટે। કારણ કે આમાં તો પાપી અને પુણ્ય, પુણ્યશાળી અને પાપી પણ આવી ગયા, સંત અને શેતાન પણ આવી ગયા, બધા આવી ગયા। યત્કિન જે કાંઈ હોય તે ઇદમ સર્વમ, ઇદમ એટલે કે આ જે કોઈ દૃશ્યમાન જગત છે, જે કંઈ દૃશ્ય બની શકે, અર્થાત જે આપણા અનુભવનો વિષય છે કે અનુભવનો વિષય બની શકે, જે કાંઈ છે બધું જ આવી ગયું। એમાં સંત પણ આવી ગયો, શેતાન પણ આવી ગયો, પુણ્યશાળી પણ આવી ગયો, પાપી પણ આવી ગયો, ઉપયોગી આવી ગયો, અનુપયોગી પણ આવી ગયો, મિત્ર આવી ગયો, શત્રુ પણ આવી ગયો। સર્વસ્મિન વિપશ્યાત્માનમ સર્વત્ર ભેદાજ્ઞાનમ, સર્વસ્મિન અપી આત્માનમ પશ્ય, બધે આત્માને દર્શન કરે। આમાં તો કે આત્મા હોતો હશે, આવી વસ્તુમાં હોતો હશે, કે છે જરા અઘરું છે વધારે, યત્કિન છે એનો અર્થ એ તો કે ભગવાન કેટલો બધો ઉદાર છે કે આવી જેને આપણે અત્યંત નિકૃષ્ટ વસ્તુ કહીએ એને પણ એટલા જ પ્રેમથી સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, બધાને અનુકૂળ છે। ઉપદ્રષ્ટા અનુમંતા છે, બસ બધાને અનુમતિ પ્રદાન કરનાર છે, બધાનો સ્વીકાર કરનાર છે, બધાને અવકાશ પ્રદાન કરનાર છે। એની ક્યાંય દ્વેષ નથી, એના માટે ક્યાંય પણ રાગ નથી। આવું ક્યારે હોય? રાગ અને દ્વેષ ન હોય એવું બને ક્યારે? જ્યારે અહંકાર ન હોય ત્યારે। જરાક પણ અહંકાર હોય તો રાગ અને દ્વેષ હોવાનો। અહંકારનો અર્થ એ થયો કે કંઈક મારું છે, કંઈક હું છું, એનો અર્થ એ થયો કે બીજું કશુંક હું નથી, બીજું કશુંક મારું નથી, એનો અર્થ એ થયો કે હું કશાકથી જુદો છું, કશાકથી ભિન્ન છું, કંઈક ભેદભાવ છે, અને તેથી મારે મારાપણું જાળવી રાખવું જ પડે, અને તો પછી કોઈકનો વિરોધ કરવો પડે કે પક્ષપાત કરવો પડે, કંઈક પક્ષ બનાવવો જ પડે, પોતાની સત્તા ટકાવી રાખવાનો કંઈક તો પક્ષપાત, લોકો ગ્રુપ બનાવે દુનિયાની અંદર બધે, પણ શું થાય ગ્રુપિઝમ, પક્ષપાત, તો જ પોતે ટકી શકે। આમ ભગવાનો પોતાપણું હોત, બીજા કરતા હું અલગ છું કંઈક પણ હોત, કશો પ્રકારનો વહેમ ભગવાનમાં હોત તો હું કંઈક છું, તો એ વસ્તુને ટકાવી રાખવી પડે, અને તો પછી એને કંઈક એવી વ્યવસ્થા કરવી પડે જેથી એનું રક્ષણ થાય। એ માટે ક્યાંક પક્ષપાત કરવો પડે। આમ રાગ અને દ્વેષ ત્યારે જ હોય જ્યારે અહંકાર હોય, અને અહંકાર હોય રાગ દ્વેષ હોવાના જ, એટલે ભગવાન કોઈ અહંકાર ન હોવો જોઈએ। અહંકાર શું બતાવે છે? અલ્પતા બતાવે છે, મર્યાદિતતા બતાવે છે, ભગવાનમાં કોઈ પ્રકારની મર્યાદા ન હોવી જોઈએ। રાગ અને દ્વેષ બતાવે છે, હંમેશા કોઈ પ્રકારની જરૂરિયાત બતાવે છે। ભગવાન આ શાસક જે છે એ કોઈ પ્રકારની જરૂરિયાત વગરનો જ હોવો જોઈએ, પૂર્ણ જ હોવો જોઈએ, બાકી શાસક ના બની શકે, જગતનો શાસક તો ના જ બની શકે। આમ ભલે આપણે ઈશ્વર શબ્દનો પ્રયોગ કરી શાસક કહીએ, પણ એ શાસક એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે જણાય કે એ શાસક તો રાગ અને દ્વેષ વગરનો જ હોવો જોઈએ, અને ત્યારે જ રાગ અને દ્વેષ વગરનો હોય જ્યારે એનામાં કોઈ જરૂરિયાત ના હોય, એવું ત્યારે હોય જ્યારે એ સ્વયંપૂર્ણ હોય। સ્વયંપૂર્ણ હોય તો એનામાં કોઈ પ્રકારનું કર્તૃત્વ ભોક્તૃત્વ હોય જ કેમ શકે? એનો અર્થ એ કે કર્તૃત્વ છેવટે મિથ્યા જ, અને તેથી આ જે શાસક છે ઈશ્વર છે જે સર્વત્ર સમાન રીતે વર્તમાન છે, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ, આમ સર્વ અસમાનતામાં સમાન રીતે રહેલો, અનેકતામાં એકરૂપ રહેલો, વિનાશીમાં અવિનાશી રૂપે રહેલો, આવો જે પરમાત્મા છે એ સર્વત્ર છે।
અને ખરેખર તો એ જ છે, એ સિવાય બીજું કશું છે જ નહીં. કારણ કે આપણે એમ માનીએ કે નામરૂપ જુદું અને પેલું અસ્થિભાતી જુદું, તો વળી પાછા નામરૂપ અસ્થિભાતી બે ભિન્ન ભિન્ન વસ્તુઓ થઈ ગઈ. એટલે આપણે પહેલાંની અંદર પહેલાંને જોવાનું, આ નામરૂપની અંદર જોવાનું. ભગવાન ક્યાં છે? આ રજ્જુ ક્યાં છે? સર્પની પેલે પાર છે ક્યાં છે? તો કે નહીં નહીં, જે સર્પ છે એ જ રજ્જુ છે. સર્પમાં હોય, સર્પની અંદર હોય, સર્પને ભલે આપણે અંદર બહાર કહીએ અંતરાત્મા વગેરે, પણ ખરેખર તો જે સર્પ છે એ જ રજ્જુ છે. અંતેથી જે કે નામરૂપ છે સર્વ અસ્થિ ભાતી પ્રિય છે, અન્ય કાંઈ જ નથી. જેમ અલંકાર જે છે એ સુવર્ણ કરતાં અલંગ અલંગ અલગ કંઈ પણ નથી, તેવી રીતે જે કે નામરૂપ છે, જે કે જગત છે એ અસ્થિ ભાતી પ્રિય, એથી કાંઈ નથી, અન્ય કાંઈ નથી. એમાં કોઈ રાગ દ્વેષ નથી, એ પૂર્ણ છે, સર્વ સમાવેશ કરનાર છે, સર્વ સમાનતે અધિષ્ઠાન છે. એ જ છે, એક જ છે, અદ્વિતીય છે. જો અદ્વિતીય ના હોય, એક ના હોય, તો બધામાં આપણે ઈશ્વર દર્શન ના કરી શકીએ. અને બધામાં ઈશ્વર દર્શન ત્યારે થઈ શકે જ્યારે બધા આપણા મહત્વનો હોય જ નહીં. એ બધા આપણાનો બાધ થઈ જાય તો જ ઈશ્વર દર્શન થાય. આમ નામરૂપનો બાધ એ બરાબર છે. યત્કિંચ જગત્યામ જગત, આ જગત સર્વ સ્વેન આત્મના ઈશેન પ્રત્યેકાત્મતયા આચ્છાદનીયમ. તેથી આ જગતને આ રીતે જાણવું જોઈએ કે જેને જગત માનવામાં આવે છે, અનિશ્વર માનવામાં આવે છે, એ વાસ્તવમાં ઈશ્વર જ છે, પરમાત્મા છે, અને પરમાત્મા સિવાય અન્ય કાંઈ જ નથી. એટલે કહ્યું અહમ એવ ઇદમ સર્વમિતિ. જો વેદાંતિ લોકો કેવી રીતે સિદ્ધુઆ લઈ આવે આ જ વાક્યમાંથી, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આમાંથી શંકરાચાર્ય મહારાજ ક્યાં સુધી લઈ જાય આપણે? અહમ એવ ઇદમ સર્વમિતિ આચ્છાદનીયમ, હું જ આ સર્વ છું. સકલમ અહમ ઇદમ ચ વાસુદેવ હૈતિ, અહમ હરિ સર્વઇદમ જનાર્દન હૈતિ. બસ હું હરિ છું, હું જનાર્દન છું, આ સર્વ હરિ છે, આ સર્વ જનાર્દન છે. પ્રત્યેક આત્મા, એનો અર્થ એ છે કે આ જગતમાં અને મારા વચ્ચે કોઈ પ્રકારનું અંતર ના હોવું જોઈએ, હું જ સર્વ છું. એટલે હું એટલે શું, કશી વસ્તુ વચ્ચે અને મારી વચ્ચે કોઈ અંતર ના હોવું જોઈએ. આજે અંતર છે, બધું અંતર વાસ્તવમાં એ માયાથી ઉત્પન્ન થયેલું છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ, આ સમગ્ર વિશ્વ વાસ્તવમાં નિજાંતર્ગત મારી અંદર જ રહેલું છે. માયા બહિવ ઉદ્ભૂતમ યથા નિદ્રા, જેમ નિદ્રાની અંદર પેલું સ્વપ્ન જગત મારા કરતાં ભિન્ન ભાષે છે, વાસ્તવમાં હું જ છું. અંતે રીતે આ જાગ્રત જગત પણ મારા કરતાં ભિન્ન ભાષે છે, વાસ્તવમાં મારી અંદર છે, અર્થાત હું જ છે. યે સાક્ષાત કૃતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. પ્રબોધ સમય અર્થાત જ્યારે વાસ્તવિક તત્વનું જ્ઞાન થાય, પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. જ્યારે આપણે એમ કહેવામાં આવે કે જગતને ઈશ્વર આચ્છાદિત કરવું જોઈએ, તો સૌથી પહેલાં તો મારી જાતને ઈશ્વર આચ્છાદિત કરવો જોઈએ. ઈશ્વર વાસ્તવમાં મારો જ આત્મા છે, હું જ છું. એટલે મેં કહ્યું પ્રમાણે ઈશ્વર તો ઉપાધિનું નામ છે. ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ત્યાં શું જણાય? પૂર્ણતા જ જણાય. મેં કહ્યું પ્રમાણે શાસક કેવો હોવો જોઈએ? જે રાગ દ્વેષ વગરનો હોવો જોઈએ. એ રાગ દ્વેષ ત્યારે જ ના હોય જ્યારે કોઈ પ્રકારની ઈચ્છા ના હોય, ઈચ્છા ત્યારે જ ના હોય જ્યારે કોઈ પ્રકારની અધૂરપ ના હોય, અધૂરપ ત્યારે જ ના હોય જ્યારે પૂર્ણતા હોય. આમ પૂર્ણતાનું સ્વરૂપ છે. હું ઈશ્વર છું એમ જ્યારે કહેવામાં આવે ત્યારે હું જગતનો શાસક છું, નિયંતા છું, સર્જક છું, પાલક છું, એ કહેવાનો અર્થ નથી, હેતુ નથી. પણ એ જે શાસક છે, નિયંતા છે, પાલક છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? પૂર્ણતા. અસ્તિ ભાતિ પ્રિયમ માત્ર સંનિધિ સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. એને જ આપણે એના પર જ આ સર્જક પાલક એ પ્રકારનો ધ્યારોપ કરતા હોય છે. વાસ્તવમાં ઈશ્વરનું વાસ્તવિક કે પારમાર્થિક સ્વરૂપ એ છે કે અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ સ્વયં સિદ્ધ છે, ભાતિ સ્વયં પ્રકાશ છે, પ્રિય સ્વયં પૂર્ણ છે.
એ અર્થમાં હું ઈશ્વર છું. આ જગતનું સર્જન કરવા રૂપી એ અર્થમાં નહીં, ઉપાધિના સ્તરે હું ઈશ્વર નથી. એટલે હું બ્રહ્મ છું એ વાક્યના સમજવાના કે કેટલી ગેરસમજ ઊભી થાય છે ને. સ્વામીજી હું બ્રહ્મ છું, બ્રહ્મ કહેવા પછી અભિમાન ના થાય? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ તો અભિમાન જન્માવનારી વસ્તુ છે. અભિમાન જન્મે જો આ વાક્ય ન સમજીએ તો જરૂર જન્મે, પણ બ્રહ્મ એ સમજીએ તો જેનો કોઈ પ્રકારનો અભિમાન નથી એને જ બ્રહ્મ કહેવાય. જો બ્રહ્મ કશું અભિમાન હોત તો અભિમાન કોને કહેવાય? પોતાની રીતે માપવી, અભિત માનમ, બધી રીતે માપી દેવી પોતાની જાતને, એટલે પરિચ્છન્ન બનાવી. એ બ્રહ્મ પણ અભિમાન હોત, પરિચ્છન્નતા હોત, તેવું કશું હોત જે બ્રહ્મની બહાર હોત, જે બ્રહ્મમાં ન સમાવેલું હોય, અને તો બ્રહ્મ અધૂરું હોય. અભિમાન એટલે અધૂરાપણ. હું બ્રહ્મ છું એનો અર્થ એ થાય કોઈ પ્રકારનું અભિમાન ન હોય, અધૂરાપણ ન હોય. આમ બ્રહ્મ એના પારમાર્થિક સ્વરૂપમાં પૂર્ણ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. એ દ્રષ્ટિએ અહમેવ ઇદમ સર્વમ, આ સમગ્ર જગત પણ એ જ પૂર્ણતાની, એ જ અસ્તિત્વની, એ જ સ્વયં પ્રકાશની, એ જ સ્વયંપૂર્ણની, સ્વયં સિદ્ધની અભિવ્યક્તિ છે. મને જે કંઈ છે એ આ સ્વયં સિદ્ધની, સ્વયં પ્રકાશની, સ્વયંપૂર્ણની અભિવ્યક્તિ છે, એ સિવાય બીજું કંઈ જ નથી. તો જગત નામની જુદી વસ્તુ રહી જાય તો વળી પાછો ઈશ્વર અને જગત નહીં, જે છે એ ઈશ્વર જ છે. યત કિંચ એટલે કહ્યું તત્વત ઈશ્વરાત્મકમેવ સર્વમ ભ્રાંત્યાયદ અનિશ્વરૂપેણ ગૃહિતમ. આ ભ્રાંતિને કારણે જેને અનિશ્વર માનવામાં આવે છે તત્ સર્વમ ઈશ્વર એવ આત્મા એવ હતી, એ સર્વ ઈશ્વર જ છે, આત્મા જ છે, હું જ છે. એ જ્ઞાનીને આચ્છાદનીયમ, આ પ્રકારના જ્ઞાનથી આચ્છાદિત કરો, જે અર્થાત આ રીતે એ સર્વને જાણવું જોઈએ. એટલે આ કોઈ ઉપાસનાનો આદેશ નથી, આ તો તત્વનો ઉપદેશ છે. જેમ તત્વમસી એમ છાંદોગ્યમાં કહેવામાં આવ્યું, તેમ એ જ વસ્તુ કહેવામાં આવી કે વાસ્તવમાં જે કાંઈ છે ઈશ્વર છે. એ જે કાંઈમાં તું પણ આવી ગયો, હું પણ આવી ગયો, માટે હું ને તું સર્વ ઈશ્વર જ છે, અર્થાત તું ઈશ્વર છે, એવો ઉપદેશ થયો. બ્રહ્મૈવ સર્વમ આત્મૈવ સત પ્રકાશા વિશેષતા, જે કાંઈ છે બ્રહ્મ જે છે, આત્મા છે, કારણ કે દરેક વસ્તુ છે અને ભાસે છે. ઇદિ પરમાર્થ સત્ય રૂપેણ અનુતમિદમ સર્વમ ચરાચરમ આચ્છાદનીયમ સ્વેન પરમાત્મના. ઇદમ સર્વમ અનુતમ, આ બધું જે મિથ્યા છે અર્થાત જે નથી છતાં ભાસી રહ્યું છે, ચરાચરમ સચરાચર જે કહે છે સર્વમ આચ્છાદનીયમ સ્વેન પરમાત્મના, તો કે હું જે પરમાત્મા છું એ રૂપે આ સર્વ હું જ છું, એ પ્રકારે એને જાણવું જોઈએ, આચ્છાદિત કરવું જોઈએ. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, એ મહાવાક્ય બની ગયો કે વાસ્તવમાં હું જ આ સમગ્ર જગતનો આત્મા છું, અને આત્મા સિવાય અન્ય કાંઈ જ નથી, માટે હું આત્મા છું, એક છું, અદ્વિતીય છું, એ પ્રકારે પોતાને જાણવો જોઈએ. મેં કહ્યું પ્રમાણે શરૂઆત પોતાને કરવી જોઈએ, હું ઈશ્વર છું, કઈ રીતે પૂર્ણ છું, અસ્થિ ભાતી પ્રિય છું, એવું ત્યારે જ બને જ્યારે આ ઉપાધિમાં જે અભિમાન છે અભિમાનનો ત્યાગ કરવામાં આવે, આ રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપના માલિક બનાવવામાં આવે, ત્યારે જ્યારે મારી જાતને ઈશ્વર રૂપે જાણું, ત્યાર પછી બીજા કશાને ઈશ્વર રૂપે જાણવામાં કોઈ મુશ્કેલી નથી. કે મારા વિશ્વનો જે ખ્યાલ છે એ જ બધા પર આરોપિત કરું છું, હું જેવો છું એવું બધાને જો, દરેક પોતાને ચશ્માથી જોતા હોય ને. પાપી સર્વત્ર શંકતે પાપમ, કોઈ કહે છે કે ભાઈ પાપી એવો છે બધે પાપની શંકા થાય, આપણે જેવા હોય એવું બધું દેખાય. દુર્યોધનને મોકલો તો એને કોઈ સારો માણસ જ જડે નહીં, યુધિષ્ઠિરને મોકલો એને કોઈ ખરાબ માણસ જડે નહીં. તો જેવી આપણી આપણા વિશેની દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ આપણી આ જગત વિશે પણ હોય છે, માટે પહેલાં આપણી આપણા વિશેની દ્રષ્ટિ સુધારીએ કે હું કોણ છું. તો કે અહમ એવ, હું અહમ વાસુદેવ, હું વાસુદેવ છું, એ પ્રકારે પોતાને આચ્છાદિત કરવો જોઈએ,
અને એ દ્વારા સમગ્ર જગતને આચ્છાદિત કરવું જોઈએ. આ રીતે જે પારમાર્થિક તત્વ છે એનો ઉપદેશ આ પહેલી પંક્તિમાં કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો.